प्रेजेंटेशन चालू थी। हाँ कर दो। अरे चाय देने के थी भैया ऊपर से दरवाजा एक मिनट। लैपटॉप में स्विच न हो तो मैं किया बंद थी जा रही है। नमस्कार सुंदर मजानी सुलेणी सांजे पुस्तक परब ने बीजा कार्यक्रम में उपस्थित परिवारजनों ने आवकारीए छे। दरेकनु स्वागत करीए छे। आप सबने विदित छे जेम प्रथम कार्यक्रम नी अंदर सुधा मूर्ति जी नु पुस्तकनु सुंदर मजानु विवेचन अपने सांभळ्यु माण्यु। तेवी ज रीते आजे कई नोको अनोको जेमनी पासेथी आज आपणे माणवाना छीए। फक्त राजकोट ज नहीं सौराष्ट्र नहीं परंतु समग्र गुजरात लेवले जेमने पोतानी वाणी थी पोतानी कलम थी पोताना विचार थी एक ख्याति मेळवी छे एवा भाई श्री ज्वलनभाई छाया अपनी वच्चे उपस्थित छे। ध्रुव भट्ट ना नाम थी मोटा भागना परिवारजनों परिचित हशे। अनेक पुस्तकों एमने लख्या छे। प्रवीण भाई रूपाणी मेहुल भाई आगळ वधारो प्लीज। ते पैकीनुं एक सुंदर मजानुं पुस्तक अकुपार जेमना विषय आज आपणने ज्वलनभाई मार्गदर्शन आपवाना छे। ध्रुव भट्टनी घणी बधी नवलकथाओ पुस्तकों पैकीनुं आ पुस्तक ज्वलनभाईनी दृष्टिए सर्वश्रेष्ठ छे। एटला माटे ज नागरिक परिवारना परिवारजनों माटे एमनुं सिलेक्शन थयुं छे। ગીરની જંગલની પશ્ચાત ભૂમિકાની વાતો દૈનંદિન જીવનની અંદર કેવી રીતે લાગુ પડે છે એની અંદરની વાતો આ પુસ્તકની અંદર છે। વિશેષ સમય નહીં બગાડતા પુસ્તક પરબના બીજા કાર્યક્રમમાં ઉપસ્થિત દરેકને ફરી એકવાર આવકારીએ છીએ। મેં લાસ્ટ ટાઈમ જેમ કીધું હતું તેમ રાજકોટ સૌરાષ્ટ્ર પર ગુજરાતનું રચાયું એવો પ્રવીણ પુસ્તક પ્રકાશનના આદરણીય પ્રવીણભાઈ માકડિયા અને ગોપાલભાઈ માકડિયા દરેક વખતે પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત હોય છે। આજે પણ ગોપાલભાઈ માકડિયા ઉપસ્થિત છે। ધ્રુવ ભટ્ટના જેટલા પણ પુસ્તકો છે પ્રકાશિત થયા છે એનું બહાર ત્યાં રિસેપ્શન કાઉન્ટર પાસે બુક બધી છે। કાર્યક્રમના અંતે જે કોઈ પરિવારજનોને ખરીદી હોય તે આજના કાર્યક્રમના અંતે ખરીદી શકાશે। આદરણીય ચેરમેન સાહેબ નલિનભાઈ વસ્સા અને બોર્ડના લોકોની એક અપેક્ષા છે કે ડે ટુ ડે બેન્કિંગ તો બરાબર હમણાં જ જોડલનભાઈ કહેતા હતા કે નલિનભાઈ હવે તો એ પાસબુક આવી ગઈ એટલે બુકનો તો સવાલ જ નથી રહેતો। તો આવા જમાનાની અંદર બુકનું વાંચન એના વિચારો આચારો આવતી પેઢીને પણ આપણે કંઈ કહી શકીએ એવો સુંદર નોખો અનોખો પ્રયોગ ગત મહિનાથી આપણે ચાલુ કર્યો છે। આશા રાખીએ કે આવતા દિવસોની અંદર વધારે પ્રમાણમાં મોટા પ્રમાણમાં પરિવારજનો બોડા પ્રમાણમાં આ પુસ્તક મેળાનું જે આખ્યાન હોય છે એનો લાભ લઈએ। જાજો સમય નહીં લેતા હું જ્વલનભાઈને જ વિનંતી કરીશ કે ડાયસ ઉપર વધારો જોરદાર તાલીઓના ગડગડાટથી જ્વલનભાઈને આપણે આવકારીએ। દિવ્ય ભાસ્કરથી શરૂ કરીને જય હિંદ ની અંદર આ નાની ઉંમરે અનેક લેખો પોતે લખ્યા છે। સૌરાષ્ટ્ર ગુજરાતની ખ્યાતનામ એનજીઓની અંદર પણ ઘણા બધા વ્યાખ્યાનો એમણે આપ્યા છે। ખાસ કરીને જ્યારે મોટિવેશનલ કાર્યક્રમ હોય કે કોઈ પણ હસ્તીઓ રાજકોટમાં આવતી હોય ત્યારે અનેક માધ્યમોના માધ્યમથી એમણે મુલાકાત લીધી છે।
એવા જલનભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને વિનંતી કરીએ જલનભાઈને કે નાગરિક પરિવારના પરિવારજનોને શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપારની માહિતી આપો. આદરણીય જોડનભાઈ આવશે. થેન્ક યુ નિલેશભાઈ, અને ખૂબ આનંદ છે આ પરિસરમાં આવવાનો. આદરણીય નલિનભાઈ, ટપુભાઈ, દયાભાઈ અને નાગરિક પરિવારની આખી સરસ મજાની ટીમ, પુસ્તક વિશે વાત કરવાનું થાય એટલે સ્થળ કોઈ પણ હોય આપણને એમ થાય કે ચલો કંઈક બોલીએ ને કંઈક સાંભળીએ. અને એમાંય આ આવું સ્વિચલેસ બિલ્ડિંગ, મને એકવાર જ્યારે આ બિલ્ડિંગ જોવાનું થયું પછી મેં જોઈ લીધું, મને બહુ ગમ્યું હતું. પછી મેં વિચાર કર્યો કે આમ સ્વિચ ન હોય એવી વસ્તુ આપણા માટે બહુ નવી કહેવાય, ઇન્ડિયામાં જ નવી કહેવાય, આપણે ત્યાં તો ઘણી બધી નવી કહેવાય. એમ નાગરિક બેંકને કેમ એવો વિચાર આવ્યો હશે? બેંકની બધી જ પ્રવૃત્તિઓથી વર્ષોથી અવગત હોઈએ, રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં જે માણસ રહેતો હોય ને એને નાગરિક બેંકનું નામ મોઢે ચડ્યું ન હોય ને કાને પડ્યું ન હોય એવું બને નહીં. પછી મને એવો વિચાર આવ્યો કે એકચ્યુઅલી સ્વિચનું કામ છે ને એ ઉર્જાને લાવવાનું અથવા તો એને બંધ કરવાનું હોય. હવે આ આખે આખી જે પ્રવૃત્તિ બેંકની જે છે આટલા દાયકાની એ ઉર્જાથી સફળ છે, એટલે એમાં સ્વિચની જરૂર જ નથી. એ એનલાઇટન છે, ઇટસેલ્ફ આખું બધું એનર્જાઇઝ અને ઉર્જાયુક્ત છે બધું જ, બધી જ પ્રવૃત્તિઓ. અને એમાં આ વાંચનની વાત, એટલે ઓવરઓલ આપણે બધા જ લોકો છે એ ઇન્ટરનેટના યુગમાં બધું જ ઓનલાઈન હોઈએ છીએ, અને આ ઓનલાઈનના જમાનામાં એક સમયે ઓન ધ સ્પોટ હોવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે. એમાં પણ પુસ્તક માટે હોવું, કારણ કે મુદ્રણની ટેકનોલોજી, પ્રિન્ટિંગ ટેકનોલોજી જેને કહેવાય, એની શોધ ગુટેનબર્ગે કરી હતી એવું અમે જર્નાલિઝમમાં ભણ્યા હતા. ગુટેનબર્ગ નામના કોઈ વ્યક્તિએ પેલા બીબા છાપવાના એ શોધ બહુ વર્ષો પહેલા 15મી સદી કેમ એ શોધ્યા, અને આજે આપણે ઝુકરબર્ગની ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ. એટલે આખો સ્પાન ગુટેનબર્ગથી ઝુકરબર્ગ સુધીનો છે. એટલે એમાં આપણે પુસ્તક હાથમાં લઈએ, પુસ્તકના પાના ફેરવીએ, કારણ કે ઈ બુક છે, કિન્ડલ્સ છે, લેપટોપ છે, ટેબ્લેટ છે, અને એમાં આ પુસ્તક છે. પણ મને એવું લાગે છે કે આપણે જો આપણે જે લોકો અત્યારે અહીંયા બેઠા છીએ, આપણું જે કંઈ પણ આખું છે ત્યાં સુધી આ પુસ્તકો છે એ 100% આપણી વચ્ચે આવતા રહેશે ને આપણે એને માણતા રહેશું. આજે જે પુસ્તક વિશે મારે વાત કરવી છે એની મજા એ છે કે જે લોકોને થોડું પણ વાંચવાની ટેવ છે એના માટે જરાય અજાણ્યું પુસ્તક નથી. સામાન્ય રીતે નવા પુસ્તક રિવ્યુ છે નવી ફિલ્મનો ને નવા પુસ્તકનો થાય. શુક્રવારે ફિલ્મ આવી જાય એટલે રવિવારે પણ એનો રિવ્યુ ન લખી શકાય, કારણ કે શનિ ને રવિવારના ન્યૂઝપેપર્સમાં કે પોર્ટલ્સમાં બધે જ રિવ્યુ છે છપાઈ ગયા હોય, પછીથી એ ફિલ્મ જે જૂની થઈ જાય. આ પુસ્તકને ઘણા વર્ષો થયા છતાં આ પુસ્તક એટલા માટે બધાને વાંચવું અને સાંભળવું ગમે કે હર હંમેશ એમાંથી કંઈક આપણને મળે છે, એમાં કંઈક નવું મળે છે. એટલે નાગરિક બેંકનો આભાર અહીંયા મને બોલાવ્યો પુસ્તક વિશે વાત કરવા, એ તો બરાબર. પણ તમે જોઈ શકો છો આટલા પાના મેં તારવ્યા છે, એટલે ફરીથી એકવાર મને અકુપારમાંથી પસાર થવાની તક આ નિમિત્તે મળી છે. અને અકુપારમાંથી પસાર થવું એટલે ગીરમાં લટાર મારવી, અકુપારમાંથી પસાર થવું એટલે બથેશ્વર કેમ્પ છે ત્યાં જઈને આપણે રહેવું, અકુપારમાંથી પસાર થવું એટલે હિરણને કાંઠે બેસવું, અકુપારમાંથી પસાર થવું એટલે ઘંટલો અને ઘંટલી નામના બે પર્વતો છે ગીરના જંગલમાં છે ત્યાં જઈને બેસવું, અકુપારમાંથી પસાર થવું એટલે અહીંયા બેઠા બેઠા ટીવીના સ્ક્રીનમાં જોયા વગર પણ સિંહની ગર્જના સાંભળવી. નામ અકુપાર એવું છે કે આપણે કોકને એમ કહીએ કે ભાઈ આ અકુપાર, કોક આપણને પૂછે કે આ કયું પુસ્તક વિશે તમે વાત કરશો એટલે આપણે કહીએ અકુપાર, એટલે શું એમ. બહુ અઘરું નામ છે. ધ્રુવભાઈના બધા જ પુસ્તકોના લગભગ નામ એવા છે કે જે આપણને નામથી જ જો આપણને મૂલવીએ તેમ થાય કે આટલું બધું કેમ, પણ નામ સિવાય કંઈ જ અઘરું નથી. એટલે અકુપારની વાત માત્ર 2 મિનિટમાં કરી દઉં, કારણ કે ટાઇટલને અને અંદરની વાતને કોઈ જ સીધો સંબંધ નથી.
એટલે તમને જો એવું લાગતું હોય છે, લોકો જે મિત્રોએ વાંચ્યું ન હોય અકુપાર, કે ભાઈ આ અકુપાર છે, કેટલી બધી અઘરી વાત હશે આમાં, શું હશે? કારણ કે મારો પોતાનો અનુભવ એવો છે કે આ પુસ્તકનું પ્રકાશન થયું એ પછી આપણે અહીંયા પેલું વોકાર્ડ હોસ્પિટલની સામે એક રિદ્ધિ સિદ્ધિ હોલ, એમાં લગભગ વર્ષના 4-5 મહિના પુસ્તકો વેચાતા હોય છે. અને ત્યાં આપણે જઈએ એટલે મેં અકુપાર હાથમાં લીધું અને મૂકી દીધું, પછી એમ પાછું આપણે ચક્કર મારીને આવ્યા ને પાછું લીધું ને મૂકી દીધું. એવી રીતના મેં એકવાર બે વાર એ વાંચ્યું નહોતું, પછીથી અકુપારમાંથી પસાર થયો અને આપણે એક જ બેઠકે વાંચી ગયા હોઈએ એવા જે પુસ્તકોની યાદી હોય એમાં ચોક્કસપણે અકુપાર આવી જાય. એટલે મારો પોતાનો અનુભવ છે, જેને જેને અકુપાર વાંચ્યું છે એ બધાનો અનુભવ એ છે કે એકવાર જો આપણે આ પાનું ઉગાડ્યું ને શરૂઆત કરી વાંચવાની તો પછી કદાચ પેલું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાઘાની સગાઈ થવાની હોય તો આપણે એ દિવસે એપિસોડ નહીં જોઈએ, અને ક્યાંય જવાનું હશે લગ્નમાં તો 1.5 કલાક મોડું થાય તો ચાલશે પણ મારે આ ચેપ્ટર પૂરું કરવું છે, એવો સૌનો અનુભવ રહેશે. મારી એક વાચક તરીકેની જવાબદારી સાથે હું કહું છું, અત્યંત રસાળ પુસ્તક છે. નામ અકુપાર એટલે શું, માત્ર 2 મિનિટમાં, પછી આપણે અકુપાર નામને ભૂલી જવાનું છે, પુસ્તકનો રસ છે એ પીવાનો છે. મહાભારતમાં એવી કથા છે, મહાભારતમાં જે વન પર્વ છે, વિવિધ પર્વો છે, એમાં વન પર્વ છે, એમાં પાંડવો વનવાસ કરતા હોય છે, એમાં આખી એક કથા આવે છે કે ઇન્દ્રધૂમ્ન નામના એક રાજા હતા અને એને સ્વર્ગમાંથી એમ કીધું દેવો એક, ભાઈ હવે તમારે અહીંયા રહેવાનું નથી, તમે રાજા છો કે નહીં તમે સાબિત કરો, આવી કંઈક એક કથા છે. એટલે ઇન્દ્રધૂમ્ન એ કીધું ભાઈ હું રાજા છું, મેં આમ કર્યું છે આમ કર્યું, તો કેમ નહીં તમે સાબિતી આપો. પૃથ્વી ઉપર જે કોઈ પણ ઓલ્ડેસ્ટ હોય, જે પૃથ્વી ઉપર જે જીવ બહુ વર્ષોથી યુગોથી જે જીવતો હોય એનું પ્રૂફ લઈ આવો કે તમે આ છો, તો અમે તમને સ્વર્ગમાં આવવા દઈએ, બાકી તમારા માટે સ્વર્ગના દ્વાર બંધ છે. એટલે ઇન્દ્રધૂમ્ન છે એ આવે છે, પછી કોઈ આપણા માર્કંડેય ઋષિને મળે છે કે ભાઈ આપ મને ઓળખો છો, એટલે ઋષિ કહે છે કે ના હું આપને નથી ઓળખતો, એટલે રાજા નિરાશ થાય છે, પણ કે તો તમારાથી મોટું કોઈ આ દુનિયામાં ખરું, એટલે એ કોઈ એક હંસનું કોઈ એક બગલાનું નામ આપે છે, એટલે એની પાસે જાય છે કે તમે મને ઓળખો છો, એટલે કે ના હું નથી ઓળખતો. પણ કે અહીંયા હિમાલય પાસે એમ કે એક તળાવ છે ને એમાં એક અકુપાર નામનો કાચબો રહે છે અને ઇટ ઇઝ ઓલ્ડેસ્ટ એલિમેન્ટ ઓફ ધીસ અર્થ, એને તમે મળો. એટલે રાજા છે એ અકુપારની સ્તુતિ કરે છે અને એ કાચબો છે તળાવમાંથી બહાર આવે છે, એ બહાર આવે છે ને એની આંખો ભીની થઈ જાય છે, કહો રાજા આપ, એટલે આને હાશ થઈ જાય, ચલો આ મને ઓળખી ગયું. પછી કે આપ મને કેવી રીતે ઓળખો છો, એટલે કે બસ તમે એમ કે જે ગાયોના અને એના જે દાન આપ્યા હતા એ ગાયો અહીંયાથી પસાર થઈ અને એ લોકોએ જે કંઈ પણ ખરીથી આ બધા જે ખાડા પડ્યા એમાં સરોવર રચાયું અને વર્ષોથી હું અહીંયા રહું છું અને એ ઇન્દ્રને સ્વર્ગમાં પ્રવેશ મળ્યો. આ કથા ટૂંકમાં જે વાત એ છે કે આ પૃથ્વી ઉપરનું જે ઓલ્ડેસ્ટ એલિમેન્ટ છે, સૌથી પુરાતન જે તત્વ છે, જ્યારે કંઈ જ નહોતું, જમીન નહીં, કોઈ કોઈ એલિમેન્ટ જેને માપદંડ તો નહીં પણ શું માપવું એની પણ જ્યારે ખ્યાલ નહોતો ત્યારે પણ જે તત્વ હતું એ નામ એનું અકુપાર છે. અને એને ધ્રુવભાઈએ મારીને તમારી ધરતી એટલે કે ગીર, ગિરનાર, ગીરનું જંગલ એની સાથે સાંકળી છે. વાત આટલી જ છે. એટલે અકુપાર શું છે એ ખબર ન હોય, મહાભારતનું વન પર્વ શું છે એ ખબર ન હોય, કોઈ ટેન્શન નથી. અકુપાર ઇટસેલ્ફ બહુ જ બળુપી કૃતિ છે, જે આપણને ફિલોસોફી આપે છે, જે આપણને લાઈફની ફિલોસોફી આપે છે, જે આપણને આપણને જેને કહેવાય ને કે ગ્લોબલ વોર્મિંગના આ જમાનામાં જેને સહજીવન કહેવાય, પૃથ્વી અને પ્રાણીનું, માનવ અને પ્રાણીનું સહજીવન, કો એક્ઝિસ્ટન્સ, આની સમજ આપે છે. આપણે ડિસ્કવરી જોઈએ છીએ, આપણે બહુ સરસ મજાની ઇંગ્લિશ બધી ફિલ્મ્સ છે એ જોઈએ ને આપણે એમ કહે કે ઓહો ગ્લોબલ વોર્મિંગનો કેટલો બધો ખતરો છે, અને એ બધી જ વાતો સાવ આપણી ભાષામાં, આપણી બારાક્ષરીમાં ધ્રુવ ભટ્ટે આપી છે. એ કૃતિ એટલે અકુપાર. હમણાં મિત્ર દર્શક કાર્ય બેઠા છે, અમે લોકો વાત કરતા હતા કે ભાઈ એમ કે એમ કે છે કે ભાઈ ગીર એમ કે મારું સેકન્ડ હોમ છે, જે માણસ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં રહ્યો હોય ને એના માટે ગીર અને ગિરનાર છે ને એ સેકન્ડ હોમ છે. હમણાં થોડા વખત પહેલા મોરારી બાપુએ પેલી માનસ રૂખડ જે કથા કરી એમાં મારે એમની સાથે મુલાકાત થઈ હતી ને મેં કહ્યું કે મને એવું લાગે, મેં ફેસબુક ઉપર એકવાર ગિરનારનો ફોટો મૂક્યો એટલે કોઈએ એમાં કોમેન્ટ કરી કે આ તો હિલ સ્ટેશન જેવું લાગે છે. એટલે મેં એવું લખ્યું હતું કે ગિરનાર છે ને એ હિલ સ્ટેશન તો છે પણ એ ફીલ સ્ટેશન છે, એટલે ત્યાં કંઈક ફીલ થાય છે આપણને. અને બીજું કે ગિરનાર જઈએ ને ત્યાં આપણામાં કંઈક અંદર ફીલ થાય, આપણામાં કંઈક અંદર ભરાય, એટલે ઇટ્સ અ ફીલ સ્ટેશન, નોટ ઓનલી હિલ સ્ટેશન. આ ગિરનાર છે પણ ગિરનારથી થોડે દૂર જે આપણું ગીરનું જંગલ છે, જે હવે બૃહદ ગીર છે અને દરરોજ છાપામાં આપણે
સિંહે મારણ કર્યું, સિંહણે મારણ કર્યું, ગાય ઉપર એટેક કર્યો, માણસને ઉપાડી ગયા, બધું જ આપણે વાંચીએ છીએ. એટલે જે કોન્ફ્લિક્ટ જે છે એનિમલ અને હ્યુમન બિઈંગનો, એમાં કેટલી બધી ગેરસમજ છે. સાવજ એમ કે સાવજ શિકાર, પણ સાવજ શિકાર કરે તો શિકાર ન કરે તો શું કરે એમ, માનવ ભક્ષી સિંહ. હવે એકચ્યુઅલી એ બહુ છે ને એકદમ ગંદુ ફ્રેઝ છે, કારણ કે સિંહ છે એ તો માનવ ભક્ષી છે. આપણા માટે છે ને કોઈને મારવું એ ગુનો છે, કારણ કે આપણે માણસ છીએ તો આપણે એવું સમજીએ કોઈની હિંસા ન કરે. સિંહ માટે બહુ સહજ કર્મ છે. આ આખી વાત જે છે એ ધ્રુવભાઈએ સમજાવી છે, અને શિકારને કે સિંહ દ્વારા થતા એટેકને જસ્ટિફાય નથી કર્યા, પણ આખે આખું ગીર શું છે, ગીરનું જંગલ શું છે, ગીરની પ્રજાતિઓ શું છે, ગીરની વનસ્પતિ શું છે, ગીરના પક્ષીઓ શું છે, એ બધું જ બહુ સરસ મજાની રીતે એમણે સમજાવ્યું છે. અને એમના દરેક પુસ્તક બહાર બહુ સરસ મજાનું સજાવેલું છે ટેબલ, અને હું ઈચ્છું કે આ પૂરું થાય, આપણો ઉપક્રમ પછી ત્યાં ખાલી થઈ જાય તો આપણું આ મળવું છે સાર્થક ગણાશે. પણ ધ્રુવભાઈએ એવા એવા સબ્જેક્ટ્સ ઉપર લખ્યું છે કે જેના વિશે સામાન્ય કોઈ લેખક છે વિચારી પણ ન શકે. આખો ટ્રેન્ડ એવો છે કે લોકોને ગમે તે આપણે લખીએ. ધ્રુવભાઈ એવું છે, એવું કરે છે કે લખે એ લોકોને ગમે છે, આટલો ફરક છે. તિમિરપંથી એની જે હમણાં રિસન્ટ જે નોવેલ આવી છે, બહુ સરસ મજાની વાંચવા જેવી વાત છે. આપણે એની વાત નહીં કરીએ એટલા માટે કે આપણો વિષય ફરી જાય, પણ ત્રણ નવલકથા એમની, તત્વમસી, અકુપાર અને સમુદ્રાંતિકે, આ એકબીજાને સાંકળે છે. જેમ તમે રાજ કપૂર લ્યો તો આગ બરસાત ને આવારા, રાજ કપૂરની આ ત્રણ જે પહેલી ફિલ્મો હતી, જે લોકો વડીલો છે એમના કોઈ ગીત યાદ હશે, એમાં એ એક જ કડીમાં રાજ કપૂરે પોતાની ત્રણ ફિલ્મની વાત કરી છે. યે દિલ જો જલા એક આગ લગી, આંસુ જો બહે બરસાત હોઈ, પહેલું ફિલ્મ આગ, બીજી બરસાત. યે દિલ જો જલા એક આગ લગી, આંસુ જો બહે બરસાત હોઈ, બાદલ કી તરા આવારા સે હમ, રોતે ભી રહે હસતે ભી રહે. આગ બરસાત આવારા, ફર્સ્ટ થ્રી મૂવીઝ, અને એને એક જ લીટીમાં પોતાની ત્રણની વાત કરી હતી. એમ ધ્રુવભાઈની ત્રણ નવલકથા, એનો સબ્જેક્ટ, એનો થીમ એ એક જ છે, માનવ અને કુદરતનું સહ અસ્તિત્વ. એમણે અકુપારમાં ગીરની વાત કરી, ગીર અને થોડો ભેડનો આપણો જે પાર્ટ છે માધવપુરની આસપાસનો, બહુ સરસ રીતે ગીર ઉપસાવ્યું છે. મને બહુ ઉમળકો છે હવે બોલવાનો અકુપાર વિશે, પણ વચ્ચે આ વાત મારે કરવી પડે. તત્વમસીમાં ધ્રુવભાઈ આપણને લઈ ગયા છે દક્ષિણ ગુજરાતના જંગલમાં, નર્મદાના કિનારે. નર્મદા મૈયાની જે પરિક્રમા થાય છે એ પરિક્રમાને એનો એક એક અનુભવ એ એમણે કહ્યો છે તત્વમસીમાં. અને આખું જે જે વાત આપણા ઋષિમુનિઓએ કરી છે, જે ઉપનિષદમાં કહ્યું છે, જે વેદમાં કહ્યું છે, જે નક્ષત્રોની વાત છે, જે તારાઓની વાત છે, એ વાત સાવ સામાન્ય આદિવાસી પરિવાર જેને માટે એમ કે શિક્ષણ એ તો બહુ મોટો શબ્દ છે. કેળવણી તો બહુ એને એ લોકોએ વાંચ્યું જ ન હોય, પણ અક્ષર જ્ઞાનની પણ જેને ખબર નથી એવા લોકોએ પણ કેવી થિયરીઝ શોધી છે એસ્ટ્રોનોમીની, એસ્ટ્રોલોજીની, એની વાત આખી તત્વમસીમાં કરી છે. અને સમુદ્રાંતિકે ધ્રુવભાઈએ એવું લખ્યું છે પુસ્તકની બહાર કે આને શું તમારે, આને તમારે પ્રવાસ વર્ણન કેવું કે નવલકથા કેવું એ તમારી ઉપર, વાચક ઉપર છોડું છું. બહુ અલગ કિસ્મના લેખક છે એ ક્યારેય એવું કહેતા નથી કે મારું લખાણ આમ છે આમ છે. એ એમ કે ભાઈ મને તો શૈલીની એ ખબર નથી કે નવલિકાના આવા નિયમ હોય, નવલકથામાં આમ લખાય, લઘુકથામાં આમ લખાય, મને કોઈ જ બંધનોની ખબર નથી. હું તો બસ આ રીતે મને જે ઉગે સૂજે અને હું જોઉં એ લખું છું. અને સમુદ્રાંતિકેની આખી સ્ટોરી એવી છે સાહેબ કે એ નાના હતા ધ્રુવભાઈ, ત્યારે એમણે એના પિતાને પૂછ્યું દરિયાના કિનારે ઊભા રહીને કે બાપુજી આના કિનારે કિનારે આમ ચાલતા જઈએ ક્યાં પહોંચાય. અને એના ફાધરે એમ કહ્યું કે તો તું ચાલતો થા તો ખબર પડે. અને આ ધ્રુવભાઈએ સળંગ લગભગ 10-11 વર્ષ કે એનાથી પણ વધારે સમય ગુજરાતનો કોસ્ટલ બેલ્ટ અને સૌરાષ્ટ્રનો તો આખો કોસ્ટલ બેલ્ટ, એટલે સમુદ્રના કિનારે કિનારે જ ચાલવાનું. એમ કે આપણે ગામમાંથી પસાર થઈ ગયા પોરબંદર ને પછી માધવપુર ને પછી સોમનાથ, એમ નહીં, સમુદ્રનું મોજું વડે એ જ રીતે ચાલવાનું. અને એમાં રાજુલા અને ચાંચ બંદર ને જાફરાબાદ ને જેટલા જેટલા પણ આપણે આપણે નામ ન સાંભળ્યા હોય એવા ગામડા ત્યાં એ લોકો રોકાય, પૂનમની રાતે દરિયા કિનારે ચાલે, અને જે મળ્યું એ નવલકથા એટલે સમુદ્રાંતિકે. એટલે સૌરાષ્ટ્રની બે મહત્વની વસ્તુ, એક દરિયો અને જંગલ, આપણી લોક સંસ્કૃતિ, આપણું લોકજીવન, આ બધું જ છે આ બેમાં લગભગ સમાઈ જાય. એક આપણું આપણા જે માછીમાર ભાઈઓ બહેનો છે એ, અને બીજું આપણું આ જંગલ, આ બેની એણે બહુ સરસ રીતે વાત આપણી સામે મૂકી. સમુદ્રાંતિકેમાં પણ અદ્ભુત દરિયા કિનારાના એકદમ પ્રસંગો. અને મહત્વનું એ છે કે અકુપાર હોય કે સમુદ્રાંતિકે,
ધ્રુવભાઈના એટલે એને પછી નાટકીય અથવા તો વાર્તાનું સ્વરૂપ કોઈ પણ લેખકે આપવું પડે, પણ બધા જ પ્રસંગો એ ખરેખર બનેલી ઘટના છે. એમણે જેમ આપણે ગીરની વાત આવે ને, આપણે ચારણ કન્યા યાદ ના આવે તો નવાઈ, જે મેઘાણીભાઈએ લખ્યું કે પોતે જોયું કે ચારણ કન્યા એક હીરબાઈ નામની 14 વર્ષની એક દીકરીએ સિંહને ભગાડવા માટે એને એની ઉપર પ્રહાર કર્યો પોતાની ગાય ભેંસને બચાવવા, અને આખું જે ચારણ કન્યા કાવ્ય ઉતર્યું. સેમ ધ્રુવભાઈ ભાલશેલમાં રહ્યા, ગીરમાં પોતે ફર્યા, ગીરના કેમ્પમાં રહ્યા અને પછી ગીરના માણસોને મળ્યા અને આખી આ વાત છે એમણે લખી છે. એટલે આ ત્રણ નવલકથા આપણને ઓવરઓલ ગુજરાતની જે પેરિફરી છે અને ગુજરાતના મધ્ય ભાગમાં ગુજરાતના કોસ્ટલ બેલ્ટ ઉપર જે જીવન જીવાય છે એ અને ક્યાં આપણે એનાથી દૂર છીએ એની વચ્ચેનો એક સેતુ રચી આપે છે. આપણને અકુપાર વાંચીએ એટલે સીતાંશુ યશસ્ચંદ્ર યાદ આવે, જટાયું વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, ફરે ચરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે. આખે આખું જંગલ આપણી સામે ધ્રુવભાઈએ મૂકી દીધું છે પાનાઓ ઉપર, 200-250 જે કંઈ પણ પાના છે એની ઉપર. આપણને અકુપાર વાંચીએ એટલે આપણને તરત જ ઉમાશંકર જોશીની સ્મૃતિ થાય કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનો છે, વનસ્પતિ. માત્ર આપણે એવું માની બેઠા છીએ કે સૃષ્ટિ આપણી છે, એટલે આપણે તરત જ એવું કહીએ કે સિંહ તો હવે અહીંયા આવવા માંડ્યા, સિંહ તો હવે દીવમાં જવા માંડ્યા, સિંહ તો હવે આપણે કેમ નક્કી કરીએ કે સિંહે ક્યાં વિહરવું, આપણે કેમ નક્કી કરીએ કે નીલગાયે ખેતરમાં ન આવવું. આ આખો જે ઇશ્યુ છે ગ્લોબલ ઇશ્યુ છે, આ કઈ રાજકોટની કે સૌરાષ્ટ્રની કે ગુજરાતની કે ભારતની વાત નથી, એને ધ્રુવભાઈએ આપણી સમક્ષ મૂકી છે. એટલે વાત એ છે કે ગ્લોબલ વોર્મિંગ અથવા તો ક્લાઇમેટ ચેન્જ એ વિજ્ઞાનના વિષયો છે, સંશોધનના વિષયો છે, પણ એ મારા ને તમારા પણ કન્સર્નના વિષયો છે. આપણે પણ હવે રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી કહેવાય જબલા નહીં મળે એ જે પરિસ્થિતિ છે એ પ્રકૃતિને આફ્ટરઓલ બચાવવાની વાત છે, અને હું અને તમે જે જવાબદારીથી એમાં વર્તીએ છીએ એ જવાબદારી ગીરના જંગલમાં નિભાવવાની, અને સામાન્યમાં સામાન્ય જે ગીરના જે આપણે જે માલધારીઓ છે, ગીરના રહેવાસીઓ છે, એ લોકોમાં એ સમજ પરાપૂર્વથી બાય બર્થ એ સમજ છે એવી આ વાત ધ્રુવભાઈએ અકુપારમાં કરી છે. હું પુસ્તક વિશે બોલી રાખીશ એના કરતાં પુસ્તકમાંથી જ કંઈક બોલી અને પછી એના વિશે આપણે વાત કરશું, કારણ કે હું જ બોલી રાખું એના કરતાં ધ્રુવભાઈનું લખેલું જ હું બોલું તો આપણને બધાને મજા આવશે. વાત એવી બને છે કે ગીર એટલે એક એક પ્રોજેક્ટ છે, કોઈ ગીરમાં કોઈ ગીરમાં અથવા તો ગુજરાતમાં કોઈ એક મોટો કે રિસોર્ટ અથવા તો કોઈ એક એવું રેસિડેન્સ કોમ્પ્લેક્સ બને છે, અને એમાં થીમ બેઝડ ચિત્રો ડ્રોઈંગ એના ઓનરને જોઈએ છીએ. એકદમ પણ થીમ બેઝ એટલે એકદમ ડેપ્થવાળા ચિત્રો જોઈએ છીએ, અને એ જુદા જુદા માણસો હાયર કરે છે કે ભાઈ તમે આ ચિત્રો બનાવી દો, જંગલના ચિત્રો, દરિયાના ચિત્રો આવી રીતે એમ, અને એક આર્કિટેક્ટને સોંપે છે. એટલે આર્કિટેક્ટ પાછું એવું છે કે આ આના જે પાત્રો છે એ બધા જ ઓલમોસ્ટ ઘણા બધા પાત્રો એ જીવે છે. આમાં કાર્તિક ભટ્ટ નામનું એક પહેલે કાર્તિકભાઈનું નામનું એક પાત્ર છે, તો કાર્તિક ભટ્ટ છે રાજકોટમાં આર્કિટેક્ટ છે, ધ્રુવભાઈના રિલેટિવ છે. આમાં એક પાત્ર છે રવિભા, રવિભાઈ એ રેવતુભા રાયજાદા બહુ પ્રકૃતિવિદ છે, સિંહોના નિષ્ણાત છે. ગોપાલભાઈ નામનું એક પાત્ર છે, તો ગોવિંદભાઈ જે આ બધા કેમ્પ કરે છે ગીરમાં. આ બધા જ પાત્રોને મળ્યા ધ્રુવભાઈ અને એની પાસેથી જે નિપજ્યું એ એમણે આલેખ્યું છે આ પુસ્તકમાં. એટલે એક એક ભાઈ છે, ચિત્રો બહુ સારા દોરે છે, એ ગીરમાં જાય છે અને પંચમહાભૂતના ચિત્રો દોરવા એવું એને કામ સોંપવામાં આવે છે. એમાંથી પૃથ્વી તત્વના ચિત્રો દોરવાનું આના ભાગે આવે છે. આ માણસ મુંબઈથી આવે છે, એકદમ અર્બનાઇઝેશન વાળો જે પ્રદેશ છે એમાંથી, કે જેને વૃક્ષ જોવા હોય તો પણ ચાલીને ગાર્ડનમાં જવું પડે, જેને નદી જોવી હોય તો પણ ક્યાંક દૂર જવું પડે એવી પરિસ્થિતિમાંથી આવે છે. જંગલ તો ઠીક પણ એને ઉપવન પણ દુર્લભ છે, એવી પરિસ્થિતિમાંથી એ સીધે સીધા ગીરમાં આવે છે. અને એને માટે એમ કે ભાઈ ગીર એટલે જંગલ, ગીર એટલે સાસણ, ગીર એટલે આ, અને એમાંથી એ નેસમાં આવે છે, નેસના લોકોનું જીવન જોવે છે અને એમ ખબર પડે છે કે ગીર એ માત્ર એક વિસ્તાર નથી, ગીર માત્ર કોઈ જોવાલાયક સ્થળ નથી, ગીર એક આખી વિચારધારા છે, ગીર એક આખી સંસ્કૃતિ છે, ગીર એ સંસ્કૃતિ એ પણ પાછી માનવે વિકસાવેલી નહીં, કુદરતે સર્જેલી સંસ્કૃતિ છે, કલ્ચર ક્રિએટેડ બાય ધ નેચર. આ બહુ મોટી વસ્તુ છે, સંસ્કૃતિઓ હંમેશા માનસ વિકસાવે, સિંધુની હોય કે ગ્રીકની હોય
કે સૌરાષ્ટ્રની હોય, માણસો ભેગા થઈને સંસ્કૃતિ વિકસાવે. ગીર એ કુદરતે વિકસાવેલી સર્જેલી સંસ્કૃતિ છે અને એનું જતન માણસોએ કરવાનું છે. આ બેઝિક થીમ છે અકુપારનો. અને એમાં આ ભાઈ છે એ આવે છે, ઉતરે છે, એટલે કંઈક દ્રશ્ય જોવે એટલે એના માટે નવું હોય, ચાલ્યો જતો હોય, એમાં એને એક પાત્ર મળે, કોઈ છોકરી મળે, કોઈ વડીલ મળે, કોઈ વૃદ્ધ મળે, એવી વાત આવે છે. એક લેખક તરીકેનું જે ભાષાનું કન્સર્ન હોય ધ્રુવભાઈનું, એમાં એવી રીતે ઝળકે છે કે સૌરાષ્ટ્રમાં જે વિવિધ પ્રકારની બોલીઓ જે છે, આપણે અહીંયા એમ કે એક ભાઈ આવ્યા તો અમદાવાદમાં આયા કે ત્યાં પેલું ચરોતરમાં એમાં આવી જ્યાં એવું બધું બોલે આ ગુજરાતની, પણ સૌરાષ્ટ્રમાં પણ આટલા નાના પ્રાંતમાં પણ કેટલી બધી બોલીઓ એક સાથે ટકરાય છે એની પણ એને સરસ મજાની વાત કરી છે કે ખારવા લોકો છે કેવી રીતના બોલે, માલધારીઓ છે કેવી રીતે વાત કરે, ને એ પાછું આ આખે આખો મેસેજ ભાષા બચાવવાનો હોય કે જંગલ બચાવવાનો હોય એમાં ક્યાંય કોઈ ભારેખમ વાત નથી, કોઈ શ્લોક નથી, કોઈ ઉપદેશ નથી. આ પુસ્તકની મજા એ છે કે આમાં નથી ઉપદેશ, નથી આદેશ, માત્ર સંદેશ છે. અને એ પણ આપણને ગમે એવી ભાષામાં આપણે સરળતાથી વાંચી શકીએ, કોઈને પૂછવું ન પડે કે હે ભાઈ આનો અર્થ શું, આમાં તો આવું લખ્યું છે, ડિક્શનરી ખોલવી ન પડે, અને પ્રવીણ પ્રકાશનમાં જઈને ભગવદ્ ગો મંડળ લેવું ન પડે કે આ આવડો મોટો અઘરો શબ્દ આમાં છે. એવું સરસ મજાનું આલેખન સરળ ભાષામાં બહુ મોટી વાત એમણે કરી છે. શરૂઆત એવી રીતે થાય છે કે આ ભાઈ જે છે એ ગીરના જંગલમાં પ્રવેશે છે અને આમ ચાલ્યા જતા હોય છે અને અચાનક એને કોઈ રોકે છે, એક છોકરી, અને ત્યારે શું થાય છે. એવું કહે છે કે મને આ છોકરી શું કહેવા માંગે છે એ ઘડીભર સમજાયું નહીં. હું થોડો બગવાઈને ઊભો રહ્યો, મને બાઘાની જેમ ઊભો રહેલો જોઈ અને એને ગુસ્સેથી કહ્યું, કીધું ને ઓલીકોર ન હાલતો, એટલે આ ભાઈ ચાલતા થાય છે, અને એને એમ કીધું કે તું ઓલીકોર ન ચાલતો. ઓલીકોર, હવે આપણે ઓલીકોર એવો શબ્દ જે છે આપણી પોતાની ભાષાનો, આપણી 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 તળની ભાષાનો, એ વાંચીને જ કેવો હરખ થાય એમ. એટલે આ આ પુસ્તક આપણે ફ્લાઇટમાં વાંચતા હોઈએ અને હિન્દુસ્તાન અને કેનેડાની વચ્ચે હોઈએ તો એ આપણને સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ ઓલીકોર શબ્દ લઈ આવીને મૂકી દે. આ એક એક લેખકની ક્ષમતા છે. મને મોર થવા દે, જોયા કરવા વગર હાલ્યો જાસ, મિયા ભૂતિયા વડલે રમઝાના અને ઓલી બે બેઠીયું છે. ગીરની એક છોકરી એમ કે છે આ ભાઈને કે અહીંયા રમઝાના અને ઓલી બે બેઠી છે. એટલે આ બહારથી આવેલો માણસ છે ને એમ હોય કે રમઝાના નામની કોઈ એક છોકરી હશે ને એની સાથે કોઈ બીજી એક વ્યક્તિ છે એ બેઠા હશે એમ, એમાં શું આટલો બધો કકળાટ કરવાનો, એમ કે એમાં આમ હાલ છે તેમ હાલ છે એમ, મારે કંઈ બીજું અહીંયા કંઈ લૂંટફાટ કરવી નથી, હું તો આમ જાઉં છું જંગલમાં એવી રીતના. અને એટલે પછી આ બધી ઘણી બધી વાત આવે છે કે આવી મેં ભાષા નહોતી સાંભળી આ તેને. અને પછી જ્યારે એ પહોંચે છે ત્યારે એને એમ ખબર પડે છે કે આ રમઝાના છે એ એક સિંહણ છે, અને આ છોકરી એને એકદમ પરફેક્ટલી ઓળખે છે, છોકરીની સિંહણ ઓળખે છે. અને એ જેવી ત્યાં એ લોકો આગળ ચાલે છે એટલે સિંહણના બચ્ચા રમતા હોય છે, એટલે સિંહને સિંહણને એવું થાય છે કે ભાઈ આ બચ્ચાને કંઈ કરે ને, એટલે એ લોકો એકદમ ઊભા થાય છે. અને આ કેરેક્ટરિસ્ટિક છે સિંહની કે જ્યારે સિંહણ એકદમ એટેકિંગ અથવા તો એકદમ ડિફેન્ડિંગ મોડમાં આવે, કંઈ સ્વરક્ષણ માટે અથવા તો હુમલો, ત્યારે એનું પૂંછડું જે છે એ એકદમ પાછળથી ઊંચું થઈ જાય. અને ગીરની બોલીમાં એને એમ કહેવાય કે આ હવા જે ઝંડો કર્યો એ એની પૂંછડી છે એ એકદમ ધ્વજની ભૂમિ ધ્વજની ના આકારમાં આવી જાય, ત્યારે એમ કે આ સિંહણ છે એ ઝંડો કરીને ઊભી છે. એટલે ત્યારે એવું બને છે કે એમ કહે છે કે રમઝાનાએ તો ઝંડો કર્યો. અને પછી ઓલો ભાઈ જે માણસે પહેલીવાર ગીરનું જંગલ જોયું છે, સિંહ પહેલીવાર જોયા છે, કોઈ ડિસ્કવરી સિવાયના સર્કસના પિંજરા સિવાય કોઈ સિંહ નથી જોયા, એને 10 ફૂટ દૂર સિંહણ જે માણસ જોવે લાઈવ એની શું દશા હોય એમ. એટલે આ એમાં એવું લખે છે કે પછી મને તો એવું થયું કે હું ઊભો ઊભો કેમ પડી ન ગયો મને વિચાર આવ્યો. પણ આ છોકરી બહુ ધીર ગંભીર રીતે એમ કહે છે કે રમઝાના મારી માં, મારે તને કાંઈ કરવું નથી, તારા બચોડિયાને કાંઈ નથી કરવું, મને અહીંથી હાલી જવા દે. આખો કોજ એવો ઊભું થાય છે કે એના પગમાં જે ઝાંઝરી હોય એનો અવાજ આવે એટલે બચ્ચા છે એ બી જાય છે. એટલે પોતે એ ઝાંઝરી છે એ કાઢી, ચાંદીની જે એના ઝાંઝરા હોય એ કાઢી અને ત્યાં મૂકી દે છે અને ચાલવા માંડે છે. આ ફર્સ્ટ ઇન્ડિકેશન કે ગીરના લોકો સિંહને ડિસ્ટર્બ ન થાય એ રીતે વર્તવા અને રહેવામાં માને છે. પગમાંથી ઝાંઝરા પણ કાઢવા પડે તો કાઢી નાખે, પણ સિંહને કોઈ રીતના ડિસ્ટર્બન્સ ન થાય એમ કરી અને છોકરી છે એને જ્યાં એને જવું હોય છે ડેસ્ટિનેશન પાસે પહોંચવાનું ત્યાં એને પહોંચાડી દે છે. અને એમ કે ઝાંઝરી તું કાલ આવીને લઈ જઈશ. હવે આવું ક્યાં બને સાહેબ? આનો આનો તત્વાર્થ છે કે આવું ક્યાં બને કે આપણે એક આપણા ઘરમાં બેઠા હોઈએ અને મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો હોય અને બહારના રૂમમાં જઈએ
તો આપણે મોબાઈલ લઈ ન જઈએ કે ભાઈ ભલે ત્યાં ચાર્જ થાય, રિંગ વાગશે તો હું લઈ જઈશ. આટલી આપણી નિર્ભયતા હોય, આપણો આપણો વિશ્વાસ હોય, ઘરમાંથી કોઈ નહીં લે. આ ગીરના લોકો આખા ગીરને પોતાનું ઘર માને છે, પગના ઝાંઝરાઈ ગમે ત્યાં છોડી દે, નહીં કોઈ ત્યાંથી લઈ જાય અને સિંહ ડિસ્ટર્બ ન થવા જોઈએ. એટલે આ આ નવલકથાની આ પુસ્તકની શરૂઆત જ જે થાય છે ને, એનો પહેલો શબ્દ છે ખમા ગરને. ખમા સિંહને નહીં, ખમા જંગલને નહીં, ખમા ઝાડવાને નહીં, ખમા નદીઓને નહીં, ખમા ગરને. આખું ગર, આખું ગીર ઇટસેલ્ફ, એમાં જાડી ઝાંખરાથી માંડી મોટા વૃક્ષો, સિંહ, સિંહણ, દીપડા, વોટેવર, જે કંઈ પણ ગીરની વન્ય સૃષ્ટિ છે, વન્ય સંપદા છે, આ બધી જ વસ્તુ છે એ એકબીજા હારે કનેક્ટેડ છે. એમાં ક્યાંય દ્વૈત નથી કે આ ન હોય તો ચાલશે, બધું જ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. એ આ કો એક્ઝિસ્ટન્સ, કે આપણને એમ લાગે છે કે સિંહો છે એ માલધારીની ગાય ઉપર એટેક કરે ને ભેંસ મારી નાખે ને ગાય મારી નાખે, પણ આ લોકોને એટલો પ્રેમ આ સિંહ માટે હોય છે. આ પહેલું જ દ્રશ્ય એ આ નવલકથાનું છે. અને ઘણા બધા મિત્રોને ખબર છે કે અકુપાર ઉપરથી એક નાટક પણ લખાયું છે, ભજવાયું છે. અદિતિ ઠાકર આપણા બહુ સારા નાટ્યકાર છે, એમણે અદિતિ દેસાઈ એટલે બેઝિકલી ઠાકર, અને એને નાટક અહીં રાજકોટમાં પણ એ લોકો કરી ગયા. ધ્રુવભાઈએ જ એનું નાટ્ય રૂપાંતર પણ કરેલું છે. એટલે વિચાર કરો કે સ્ટેજ ઉપર ગીર ઊભું કરવું એ પણ કેટલી અઘરી વસ્તુ છે. પણ નાટક ન જોયું હોય તો પણ નવલકથા વાંચવાની મજા આવે, નવલકથા ન વાંચી તો પણ નાટક જોવાની મજા આવે એવું છે. પછી આ માણસ જે આગળ જાય છે અને નેસમાં જાય છે, નેસના લોકોની ભાષા, નેસના લોકોનું મળતાવળાપણું, કે અજાણ્યા માણસને પણ પોતાનો કરી લેવો, આ બધી જ વસ્તુઓમાંથી એ પસાર થાય છે. અને જે કંઈ પણ કેમ્પ્સના અંતરે બધું જે ગીરમાં થતા હોય છે એમાં એ આગળ વધે છે. એ પછી જે આખી એક ઘટના બને છે, કાકો એક ઇન્સિડન્સ બને છે, કે એ લોકો જંગલમાં ફરતા હોય છે અને એમાં કોક એમ કે છે કે ભાઈ અહીંયા એમ કે અમે આમ કરીએ આમ કરીએ, અમે હાવટ ને આમ કરીએ, એટલે કે તમે પ્રાણીઓ નહીં આમ કરો. તો એમ કે છે કે તમે તો એમ કે આ શું કહેવાય, આવી બધી એમ કે વાત કરો છો, પણ અમારે તો એવું છે કે અમે ગીરમાં તો પર્વત નહીં લગ્ન કરીએ. ગીરમાં આ વસ્તુ હું ને તમે અનેક વખત શાસન ગયા હશો. વચ્ચે એક એક વાત કરી દઉં કે આ નવલકથાની મજા એટલા માટે છે કે આપણે બધા લોકો કેટલી બધી વાર ગીર શાસણધારી સિંહ સદનથી માંડીને મિત્રોના ફાર્મ હાઉસ શાસણની આસપાસ જે આખો એક ઘેરો ગાલ્યો છે ફાર્મ હાઉસ શબ્દ એ એ ત્યાં આપણે જતા હશું, એન્જોય કરતા હશું. પણ મારી તમને ગેરંટી છે કે અકુપાર વાંચ્યા પછી તમે ગીર જાજો, તમારી દ્રષ્ટિ અને ગીર બંને બદલાઈ જશે. એટલે આપણને ખબર ન હોય ગીરની ઘણી બધી વસ્તુ. આપણે તો સાસણ જઈએ, સિંહ સદનમાં ઉતરીએ, પેલી ખુલ્લી જીપમાં બે ત્રણ રૂટ ફરીને આવીએ અને સિંહ દેખાઈ જાય એટલે આપણે થાય કહો આપણે તો સિંહ દર્શન કર્યું એમ. એ તો કાંઈ નથી, રેપ્લિકાઈ ન કહેવાય એવી વાત છે. એટલે આ ભાઈને એમ કહે છે કે અમારે અહીંયા તો એમ કે પર્વતના લગ્ન થયા છે એમ. અને એના પાછા એના દુહાર રચાના હોય, એના ગીતો લખાણા હોય કે એમ કે ઘંટલો પૈણે ઘંટલીને ને અણવર વહા ઢોર, હિરણ મેઘળ જાનડિયું ને ગરમા ઝાકમ જોર. એટલે ઘંટલો નામનો એક પર્વત છે, એ ઘંટલી નામની ટેકરી સાથે એને પરણાવવામાં આવે છે. અને અણવર વહાઢોર એટલે કે વહાઢોર શું છે, તો કે ગીરમાં એક પર્વત છે એનો આકાર ઢોરના વાસા જેવો છે, પીઠ જેવો છે, એટલે વહાઢોર કહે છે. એટલે એ અણવર છે એમ, કારણ કે એની આસપાસ કોઈ ટેકરી નથી, એટલે એના મેરેજ નજીકના ભવિષ્યમાં શક્ય નથી. હિરણ મેઘલ બે જાનડિયું, એટલે હિરણ નદી અને મેઘલ, ગીરમાંથી ટોટલ સાત નદીઓ વહે છે, એમાં આ બે છે એમ કે જાનમાં આવેલી બહેનો છે અને ગીરમાં ઝાકમ જો. હવે આની કથા આખી એવી છે કે ગીરના વનમાં વર્ષો પહેલા, 100-200 વર્ષ પહેલા કોઈ એક એવી વ્યક્તિ રહેતા હતા કે જેનો પરિવાર નહોતો, જેને એ લગ્ન નહોતા કર્યા, એના સંતાનો નહોતા. એટલે કે મારે આ જે કંઈ પણ મારું છે માલઢોર છે ને એ બધું હું મરી જઈશ તો એને શું કરવું, એટલે એ કે પર્વતને ટેકરીને દત્તક લઈને એના લગ્ન કરાવે. આપણને બહુ શહેરમાં રહેતા લોકોને બહુ નવાઈની વાત લાગે, પણ આવી આખી સંસ્કૃતિ છે એની ધીમે ધીમે એમાં વાત આવતી જાય. અને આખી કથા છે એ આગળ ચાલે. અને મેં જે તમને કહ્યું કે બોલીની જે આખી એક મજા છે કે ભાઈ એમ કે કયા શબ્દ કેવી રીતના બોલે, કોણ કોણ કેવી રીતે બોલે એમ કરી. અને એક સુદામડાથી એક કેમ્પ આવ્યો હોય છે સાયલા પંથકમાંથી, તો એમાં નાની નાની સ્કૂલ ગર્લ્સ હોય 10-12 વર્ષની, એ લોકો સાથે આ ચિત્રકાર છે વાત કરે કે ભાઈ એમ કે તમે અહીંયા જ જો તો કે અમે તો અહીંયા નથી રહેતા, અમે તો
સુદામણે રહેવી છીએ એમ. હવે આપણે સુદામણે રહીએ છીએ, રહી છીએ એની બદલે રહેવી છીએ, એટલે આટલા જ 100-200 કિલોમીટરના અંતરે કેટલી બોલી બદલાય છે, કેટલું રહેન સહેન બદલાય છે, અને એ કેમ્પમાં આખી શું પ્રવૃત્તિ થાય છે, કેમ્પમાં કઈ રીતે એ લોકોને સિંહ દર્શન કરાવવામાં આવે છે, ગીરનું જંગલનું દર્શન કરાવવામાં આવે છે, આવી બધી વાતો આવે. અને બે કેરેક્ટર જે આખી કથાના કેન્દ્રમાં છે, આખી કથાના સેન્ટરમાં છે, એક છે આઈમા, આઈમાનો નેસ. એ નેસ જે છે આઈમા, એટલે જે ગીરનું કેન્દ્ર બિંદુ આઈમા છે ને, એમ કે એ શું કહેવાય કે વણ લખ્યા ગીરના સરપંચ કયો, વણ લખ્યા એના રાજા કયો, વણ લખ્યા મેયર કયો, વણ લખ્યા સીઈઓ છે ને કહેવાય આપણી મેનેજમેન્ટની કોર્પોરેટ ભાષામાં, એ છે. અને એક છે સાસાઈ. આ સ્ત્રી પાત્ર એવું છે કે આખા ગીરમાં ગમે ત્યાં જઈ અને કોઈ પણ વ્યક્તિ જો ગીરમાં કંઈ પણ આડું અવડું કરતો હોય તો એને ખીજાઈ શકે, એને ડારો દઈ શકે, એને ખૂબ જ શું કહેવાય કે જેને આપણે એમ કહીએ ને કે હ્યુમિલિએટિંગ ભાષામાં કંઈ પણ કહી શકે કે તું અહીંથી હવે ચાલતો થા, આવું કહી શકે. આવું એક સાસાઈ નામનું કેરેક્ટર. બેઝિકલી ધ્રુવભાઈને, ધ્રુવભાઈનો જ્યારે મેં ઇન્ટરવ્યૂ કર્યો, 4 પેજનો ઇન્ટરવ્યૂ છપાયો હતો, ત્યારે મેં એમ પૂછ્યું હતું કે તમારી દરેક નવલકથામાં, દરેક વાર્તામાં કેન્દ્રમાં કેમ સ્ત્રી છે? આપણે ત્યાં એવું હોય કે હીરો હિરોઈન હોય, નાયક હોય, નાયિકા હોય. ધ્રુવભાઈની તમામ વાર્તા છે, તમામ વાર્તા, તત્વમસી, સમુદ્રાંતિ, કે અકુબાર, તિમિરપંથી, આ બધા, અને અગ્નિકન્યા, અગ્નિકન્યા તો આખી વાત જ. અગ્નિકન્યા દ્રૌપદીના જીવન વિશે, દ્રૌપદી વિશે લખાયેલી વાત છે. અને હી જસ્ટિફાઈડ કે 5-5 પાંડવોએ ઈચ્છ્યું હોત ને તો યુદ્ધ ન થાત ને, એ લોકો તો ઈચ્છતા જ નહોતા યુદ્ધ થાય. યુદ્ધ થવાનું એકમાત્ર કારણ છે અને યુદ્ધ જીતવાનું એકમાત્ર કારણ દ્રૌપદી હતા. અને એને બહુ પ્રમાણો આપ્યા છે એમાં, મહાભારતમાંથી લઈ લઈને, બહુ અદ્ભુત કથા છે. પણ મેં એને એમ પૂછ્યું કે બધી જ કથાના કેન્દ્રમાં સ્ત્રી જ કેમ, આવું કેમ, એમ કોઈ હીરો નહીં તમારો, કે આપણે ત્યાં તો આખું કલ્ચર જ હીરોનું છે, ફિલ્મ હોય કે નવલકથા હોય કે કાંઈ પણ હોય, હિરોઇઝમનો દેશ છે આપણો. હીરો હોય એની સાથે કોઈ સ્ત્રી પાત્ર જોડાયેલું હોય, કોઈ સ્ત્રી છે એ લીડ કરતી હોય આખી કથાને, એવું તો બહુ બહુ ઓછું બને. એ પછી ક્યાંય પણ તમે જોવો, એ ચંબલતારો અજંપો હોય ને તો એમાં માનસી છે ને એ જ હીરો હોય, કે જગા ડાકુના વેરના વાળા હમણાં છે ને તેમાં જગા એ હીરો છે, પછી વીરા છે ને એને કોઓપરેટ કરે છે, આસિસ્ટ કરે છે. કોઈ પણ નવલકથા ગુજરાતી સાહિત્યની લઈ લો, હિન્દીમાં પણ લઈ લો, તો નાયક છે એ આપણું, પુરુષ પ્રધાનતા છે એ સમાજમાં ભલે હોય કે ન હોય ચર્ચાનો વિષય છે, પણ સાહિત્યમાં તો મોટે ભાગે જોવા મળે. સાહેબ, ધ્રુવભાઈની દરેક નવલમાં કેન્દ્રમાં સ્ત્રી છે. અહીંયા સાસાઈ છે, ત્યાં કાલેવાલી માઈ છે તત્વમસીમાં, સમુદ્રાંતિકેમાં અવલ છે, તિમિરપંથીમાં સતી છે. એટલે મેં એને પૂછ્યું કે આવું કેમ, એટલે મને કે ભાઈ માત્ર સાહિત્યમાં નહીં, જીવનમાં પણ કેન્દ્રમાં છે ને સ્ત્રી છે. તમે જોજો, તમે ઓબ્ઝર્વ કરજો. આપણે બધું માનીએ કે આપણે સમાજનું સંચાલન કરીએ, કુટુંબનું સંચાલન કરીએ, ભરણ પોષણની રીતે બરાબર છે, પણ ઓવરઓલ સોસાયટીના, આપણી જે આખી સમાજ રચના છે, જે જીવન છે, એના કેન્દ્રમાં સ્ત્રી જ છે, અને સ્ત્રી જ આ બધું ચલાવી શકે. એટલે ટૂંકમાં સશક્તિકરણ જે છે ને એ બેઝિકલી થયેલી વસ્તુ છે સ્ત્રીઓમાં, એને કરવાની જરૂર નથી. એટલે આ સાસાઈ અને આઈમા છે ને એ આખી ગીરની આખી કેર કેવી કેવી રીતે લે છે એની બહુ સરસ રીતે વાત કરે. કે ગીરમાં કોઈ એક વનસ્પતિ, આપણને એમ થાય આપણે એમ ગીરમાં ફરતા હોઈએ તો એવું લાગે કે ભાઈ એમ કે આ ખાખરાના પાન છે, વળી કોઈક આપણે ક્યાંક વાંચી ગયો, જોઈ ગયો હોય તો આનું વૃક્ષ છે, આ તેનું વૃક્ષ છે, આ કંઈક પેલું શું કહેવાય, માર્ચ ફેબ્રુઆરી એન્ડમાં જઈએ તો કેસુડો માયલ્યો હોય તો આપણે કંઈક કહો આવે એમ કે ધૂળેટી આવશે એટલે આપણને ખબર પડે, છાપામાં ફોટા જોયો કે આ તો કેસુડાના ફૂલ છે એમ. પણ આ લોકોને કેટલી બધી ખબર હોય, એટલે આમાં એક ઘટના એવી બને છે આ કથામાં કે બધા ખેડૂતોને ને માલધારીઓને આઈમા અને સાસાઈ બી ભેગા કરે છે અને એ લોકોને ફાયર કરે છે હરીશસર એમ કે ગરમા ઉગે ઉગી જ કેવી રીતે શકે, આવું શક્ય જ કેમ થાય એમ. એટલે જે પેલો આગંતુક જે છે, નવો માણસ છે શહેરનો, એને એમ થાય કે આ શું વાત કરતા હશે, એટલે કે આ ગરમા એમ કે કુંવારીઓ ઉગી ગયો એમ. હવે એ જે વનસ્પતિ છે એવી છે કે એનાથી ઓવરઓલ ગીરને, ગીરના વાતાવરણને, ગીરની આખી જે ઇકોલોજી છે એને નુકસાન થઈ શકે અને એ ઉગવી ન જોઈએ, એ ન ઉગવી જોઈએ, એના માટેના આખા પ્રમાણ આપે છે કે શું કામ આવું થાય, શું કામ ન થાય. એ બધી જ વાતો એવી સરસ રીતે કહી છે. આ બહુ રસપ્રદ આખો કિસ્સો છે આનો.
કેવડી મોટી વાત કરી છે આઈમાં. એની ઉંમર આ કથામાં 80 વર્ષની આસપાસ દર્શાવી છે, જેણે ક્યારેય નિશાળ જોઈ નથી અને કોઈ જાતનું માધ્યમ એટલે વોટ્સએપ ટ્વિટર તો બહુ દૂરની વાત રહી, પણ પેલા ડાયલવાળા ટેલિફોનની પણ એને ખબર નહીં હોય એ સમયની વાત હતી. અને એમણે ગીરમાં જો કોઈ પણ વનસ્પતિ ઉગી જાય તો એને કારણે શું થાય એ એવું કહે છે. આખી દંતકથા કહે છે કે ભાઈ આવડ એટલે એ લોકોના માતાજી, એણે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે જે જે કંઈ પણ આપણે જે આપણે આપણને પાછું શું યાદ તરત આવે, 10 કમાન્ડમેન્ટ્સ, જે કંઈ પણ આદેશો આપ્યા એમાં આવડે એમ કીધું ભાઈ અહીંયા આવું ન થવું જોઈએ. એટલે એને હવજને વરદાન આપ્યું કે તમને 50 આખલાનું જોર મળે એમ. એટલે પછી માલધારીએ કીધું કે જો આ લોકોને 50 આખલાનું જોર મળે તો અમારા ઢોરનું ને અમારું બધાનું શું થાય. એટલે કે આવડે એવું વચન આપ્યું કે તમારી ગાયું નહીં મારે. એટલે પાછું આમાં લોજિક છે ભાઈ, ગાય ઉપર તમે સિંહ હુમલા કરે છે પણ મેં કોઈ તર્ક લડાવ્યા વગર આ વાત સાંભળી રાખી. અને એમાં એવું કહે છે કે માતાજીનો આદેશ છે કે ઢાળ ઉપર જો ઢોર ન ચરાવવા કોઈ દિવસ, ખીણમાં ચરાવવા અને જે જમીન હોય એની ઉપર, ઢાળ જે હોય ને એની ઉપર, તમે ગીરમાં કોઈ ઢાળ હોય ઢોળા હોય એની ઉપર તમને પશુ છે એ ચરતા જોવા નહીં મળે એવું આ અવલોકન છે. પછી ઓલા ભાઈ એમ કે છે કે એ તો માલધારીના ઢોર હોય તો બરાબર, કે ધ્યાન રાખે કે આપણે ટેકરે ન જોવે ને, પણ જે પશુ છે એ એમને એમ છે જેનું કોઈ માલિક નથી, જે નધણિયાતા પશુ છે એ લોકોને કોણ કંટ્રોલ કરે કે અહીંયા એમ કે આપણે ચરાવાય ને અહીંયા ન ચરાવાય ને એમ. ત્યારે એવું કહે છે કે એ લોકોને પણ એટલી ખબર છે કે માત્ર ને માત્ર ઉપરથી જ ખવાય, મૂળ છે એ ખાઈ ન જવાય. તો જો એ મૂળ આપણે જો મૂળ ખાઈ જઈએ તો અલ્ટિમેટલી આપણને જે નુકસાન કરે. એટલે પ્રાણીઓમાં પણ એ સમજ છે કે પ્રકૃતિને શોષાતીઓ એટલી જ શોષાય, ધરતીને ટૂંકમાં દર 2-3 મીટરના અંતરે બોર ન કરાય મને તમને ખબર નથી, બકરીઓને ખબર છે એવું આ જસ્ટિફાય કરે છે. એ બધી વાત થાય છે ને પછી આઈમાં જે છે જે વડીલ છે આખા ગીરને એવું કહે છે કે કંઈ કાળ પડે ને ઓછું વધતું થાય તો માણા ત્યાંથી બીજે વયો જાય, ઢોરને બીજે લઈ શકે પણ પૃથ્વી ક્યાં જાય. પૃથ્વી એટલે પૃથ્વી, કે દુષ્કાળ પડે તો ઢોર છે એ બીજે જાય, માણસ જતો રહે પણ ધરતી ક્યાં જાય. અને એની તો અસ્ત્રીની જાત પૃથ્વી છે, એ મા છે, એ ધરતી છે આપણી મા, આપણને લેન્ડ છે તો આપણે એને મા કહીએ, મા સ્વરૂપ છે, એટલે એ સ્ત્રી છે, સ્ત્રીલિંગ છે. એટલે પૃથ્વી છે, પૃથ્વી છે એ તો અસ્ત્રીની જાત, એને ઉઘાડી કરો તો પોતાની જાત ઢાંકવા તો મથે ને. કેવી વાત છે, તમે જુઓ કે પૃથ્વી છે ઇટસેલ્ફ મા છે, સ્ત્રી છે, અને જગતમાં કોઈ પણ સ્ત્રી જો એનું વસ્ત્ર હળાઈ જાય સાહેબ તો એ કંઈ પણ મળે ને એ ઓઢી લે, એક મિનિટ માટે પણ સ્ત્રી છે ને એ નિર્વસ્ત્ર ન રહી શકે. અને પૃથ્વી જે છે જેને આપણે બહુરત્ના વસુંધરા કહીએ છીએ, એ વસુંધરા છે, સ્ત્રી છે, અને એટલે જો એની ઉપર જે ઉગવા જેવું ઘાસ હોય ન ઉગે તો એ પોતાની રીતે કંઈક ઉગાડી લે, કે પૃથ્વી ક્યાં છે એની તો અસ્ત્રીની જાત, એને ઉઘાડી કરો તો જાત ઢાંકવા તો મથે ને, બસારી કઈ ઉઘાડી થોડી પડી રહી. અને એ જે ભાઈ એમ કે છે કે મારાથી સંમતિ સૂચક હોંકારો દેવાઈ ગયો, આઈમાં આગળ બોલ્યા એટલે બહુ થાય તો એ પૃથ્વી વસારે ખાવા રેખું ઉગાડીશ તો આ પરજા કઈ રેવા નહીં દે, એટલે કોઈ ખાઈ ન હોકે ને એવું જ ઉગાડું. પૃથ્વીને એવું થાય કે જો હું સતત એવું ઉગાડે રાખીશ કે ભાઈ લોકોને પશુ પક્ષીઓ જે ખાધે રાખે તો આ લોકો કંઈ બચવા નહીં દે, એટલે ક્યારેક એવું પણ ઉગાડે કે જે પશુઓ છે એ ચરી ન શકે. એટલે ગીરમાં કોઈ ઓડ વનસ્પતિ ઉગી જાય તો એના એનો કેટલી બધી કેર લેવાય. ગામડાના આ પાછા કોઈ આ કોઈ એગ્રીકલ્ચર સાયન્સના વિદ્યાર્થીઓ નથી, એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કોઈ પદાધિકારીઓ નથી કે સંશોધકો નથી, આ ગીરમાં વસતા નેસમાં ચારણના નેસમાં વસતા લોકો છે. અને એ લોકો આવું કહે છે કે ગીરમાં આવું ઉગી જાય તો આમ થાય આમ થાય આમ થાય, અને આ બધું જ પ્રમાણભૂત છે. અને પછી પેલી સાંસા એમ કે છે કે ગરમાં કુંવારીઓ વસ્ત્ર ન કહેવાય માડી, અહીં તો ધોળું કફન કહેવાય, ગરમાં તો શણિયાર ઝીંજવો અને દ્રપ વસ્ત્રમાં આવે, ઓછું ગણીએ તો લાકડું કે રાતડું ગણાય, વસમાં કાળે ભાતલું ને ફોપલું કામ આવે, પણ આ કુંવારીઓ તો બીજે ગમે ન્યા ગમે એટલો હારો પણ ગરમાં આની ગણતરી નહીં. એટલે આ પ્રજા જે ભણી નથી, જેણે કોઈ મેગેઝિન નથી વાંચ્યા, જેણે કોઈ વર્તમાનપત્રો નથી વાંચ્યા, જેણે કોઈ એગ્રીકલ્ચર અને સાયન્સના જર્નલ્સ નથી વાંચ્યા, એને એ ખબર છે સાહેબ કે ગીરમાં જો વનસ્પતિ થાય
એટલે નુકસાનકારક થાય તો ગીરની આખી ઇકોલોજી, ગીરનું આખું જે કંઈ પણ એનું જે જે વાતાવરણ છે, આબોહવા છે, એને કેટલી નુકસાન કરી શકે. અને આ તમને કદાચ અત્યારે એવું લાગતું હોય કે અઘરી વાત છે, આ એટલી બધી સરળતાથી કહેવાઈ ગઈ છે આ પુસ્તકમાં. એવા એવા પ્રસંગો મૂક્યા છે કે આ ભાઈ છે એ પોતે એમ કે જાય જંગલમાં, એમાં એક આફ્રિકન લેડી છે એ જતી હોય, એટલે પાછી આ છોકરીને એમ કે તું અહીં હું કામ આવ્યો છો, એટલે એમ કે મારા ચિત્ર દરવાના, એ કે બાકી અહીંયા તો એ કે પીએચડી કરવા કેટલાય આવે છે એમ, જે પેલા સંશોધકો આવતા હોય સિંહના એના રિસર્ચ કરવા, એટલે એ ગામડાના માણસોને પણ કેટલી બધી અવેરનેસ હોય છે, અને છતાં એ લોકોને કોઈ એવી એની એ લોકોથી અભિભૂત થવાની, પ્રભાવિત થવાની વાત નથી. કોઈ પણ નેસમાં કોઈ પણ ખોરડે જાય એટલે એના માટે ચા છે એ તો વિધાઉટ ઓફરિંગ, કે ચા તો પીવાની કમ્પલસરી હોય, પછી જમવાનું હોય તો જ પૂછવાનું હોય, રોટલા ખાઈને જાજો. આજે આપણી કાઠિયાવાડની ને સોરઠની જે મહેમાનગતિ છે, એ જે સોડમ છે, કે એ લોકોનો નેસ ગમે એટલો નાનો હોય પણ એ લોકોના હૃદય કેવડા મોટા મોટા હોય, આ બધું જ એક 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 પ્રસંગ દ્વારા અગુબારમાં ઉપસે છે. અને જેમ 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 વાત આગળ વધતી જાય, ભાઈ પછી ધારી જાય, સાસણ જાય, સિંહના ટ્રાન્સલોકેશનની વાત આવે, મધ્યપ્રદેશમાં ખસેડવાની જે વાત આવે, જે આખી આખો જે ઇસ્યુ જે મેં તમને કહ્યું કે મને આખું ગીર જોવા મળ્યું, વેન આઈ જોઈન્ટ ચિત્રલેખા માર્ચ મહિના 2013 માર્ચમાં મેં એ જોઈન કર્યું, અને એપ્રિલમાં આખી આ ઝુંબેશ શરૂ થઈ સિંહોને મધ્યપ્રદેશ ખસેડવા. અને હું ગીરમાં ગયો રિપોર્ટિંગમાં 1.5 દિવસ ત્યાં રહ્યો, અને નેસમાં જઈ નેસના લોકોને મળી મળી, ઓફકોર્સ વિથ પરમિશન ઓફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, અને આખી મેં સ્ટોરી કરી, અને ઇટ વોઝ અ કવર સ્ટોરી ઓફ 9 પેજીસ. અને ત્યારે મને મારા મુંબઈના મિત્રો એવું કહ્યું હતું કે ધરતીકંપ પછી ચિત્રલેખાએ કોઈ એક જ વિષયને 9 પાના ફાળવ્યા હોય એવી આ પહેલી ઘટના છે ગીરની. આ આખું રિપોર્ટે એ પહેલા સાસણ ઘણી વાર ગયા હોઈએ, પણ આ અકુપાર વાંચ્યા પછીનું જે ગીર, મને કોઈ પણ ચારણની દીકરી દેખાય ને તો મને એમાં સાસણ દેખાણી, સાસાઈ દેખાય, મને કોઈ પણ વૃદ્ધા હતી ને તેમાં મને છે ને આઈમાં દેખાણા, મને એમાં રવા હતા દેખાણા, મને રેવતુભાઈ પોતે મળ્યા તો મેં કીધું રવિભાઈ એમ. આ આખું વાતાવરણ આપણું અંદરનું વાતાવરણ છે એ પણ બદલી નાખે આ એવી કથા છે. અને એ હિરણનું એમાં વર્ણન આવે છે, એમાં ઓઝત ની વાત આવે છે, અને ગીરની નદીઓ જે છે કે એમાં ક્યાં કેવી રીતે પાણી હોય છે, સિંહ કેવી રીતે પાણી પીવા આવે, સિંહ એટેક ક્યારે કરે, શું કામ કરે, બધી જ વાત આવે. તો આ એક પ્રસંગ એવો આવે કે ગીરની ઇકોલોજી, ગીરમાં કંઈ પણ વનસ્પતિ ઉગી જાય તો પણ એ લોકો ચિંતિત થઈ જાય, માલધારીઓને સમજાવે કે તમે આવું ન ઉગાડો, અહીંયા તમે ગાય ભેંસ છે ને ચરાવવા ન આવો, ન લઈ આવો, આ બધી જ વસ્તુઓ છે એ કરે છે. અને પછી જે કંઈ પણ કથાની જે એક આખો દોર જે બંધાય છે એમાં એક પરિવાર ગીરમાં આવે છે, અને એ લોકો મુંબઈથી આવે છે, અને એના રિલેટિવ્સ છે અહીંયા જંગલમાં વર્ષોથી રહેતા હોય છે. એટલે એવું એને ત્યાં ચા પાણી પીવે, એના પછી એમ કહે છે કે તમે અહીં જંગલમાં પડ્યા છો, અહીં નેસમાં અહીં તમે માંદા પડો, કંઈ પૂછવા નહીં આવે, હવે તમે આવી જાઓ મુંબઈ, આપણા બધા ભાઈઓ છે, આપણે બિઝનેસ કરીએ, આમ કરીએ તેમ કરીએ, એવું કરી અને એને એમ કહે છે કે તમે આવી જાઓ. આ પરિવાર એકદમ શરમાય છે એનાથી કે ના ભાઈ એવું તો ન કરાય એમ, અને એ બધી જ વાત ચાલતી હોય છે ને એમાં સાસાઈ આ બહુ એકદમ એકદમ ઓવર રિએક્ટિવ ગર્લ છે, એકદમ એને સામે કોણ છે કોણ નહીં એની કાંઈ પરવા નથી, એ તરત જ એનો વર્ડિક્ટ આપી દે છે, અને બહુ એવી ભાષામાં આપે છે કે સામાન્ય રીતે પહેલી વાર એને માણસ મળતો હોય ને તો એમ લાગે કે આપણે આવું કેમ અપમાન કર્યું એમ. એટલા માટે કે બેઝિકલી જે છે ને એ પ્રતિનિધિત્વ કરે છે પૃથ્વીનું, પ્રતિનિધિત્વ કરે છે કુદરતનું, કે કુદરતનો ન્યાય જે છે એ શી ઇઝ ઓલવેઝ ઇન ફેવર ઓફ નેચર, સામે કોઈ પણ હોય, જંગલ ખાતાના અધિકારી હોય, ચિત્ર દોરવા આવેલો માણસ હોય કે કોઈ બહારનો પરિવાર હોય, ગીરને કાંઈ ન થવું જોઈએ, આ એક એનો એ થીમ એનો છે. તો આ ભાઈ એમ કહેતા હોય છે જંગલમાં આમ છે નામ છે ને, પેલા એનાથી સંભળાતું નથી, એટલે એ પેલા ભાઈને એવો જવાબ આપે છે કે ભાઈ ફુવા તમે સાંભળો, અને ઘરમાં તમે એ નેહડે જઈને ઘરના નેહડાની વાતે જવા દો, મેંદેડું અહીંથી 22 કિલોમીટર છે અને કેશોદ 50 કિલોમીટર થાય, ત્યાં જઈને તમે કોઈક વેપારી પાસે જુસબ માલધારીના નામે ઉધારી માંગો, 5-10 હજાર સુધી તમને કોઈ ના પાડે તો કહેજો, અને પાછી અટકે. પછી એમ કે પરવીન તરફ જોઈને કે તમે મુંબઈમાં રહ્યો છો ને, જઈને પાડોશી ઘેરથી 5 રૂપિયાની ઉધારી કરી આવો ખરા કહો. સાહેબ ક્યાં ઓલી રમઝાના સિંહ એની વાત, ક્યાં ગીરની વનસ્પતિની વાત, અને ક્યાં આ ગીરનું લોકજીવન. એટલે આ આપણી સંસ્કૃતિ આપણું જે કલ્ચર જે છે એમ,
કે આપ આ તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ના તો બધું હવે થયું એમ, બાકી આપણે તો 500-550 વર્ષ પહેલા ક્રેડિટ કાર્ડ હતું, હુંડી એ અહીં જુનાગઢ થી લખાણી દ્વારકે વટાવાણી હતી, આ એ ધરતી છે આપણી. એટલે એ આખો સંદર્ભ હવે તમે જુઓ, કોઈ પણ સાહિત્ય કૃતિની મજા એ છે કે એ લેખક છે ની પોતાની રીતે મૂકે વાચકો સમક્ષ, પછી એ વાચક છે ની પોતાની રિસેપ્ટિવિટી, પોતાના પરસેપ્શન એ રીતે એને લઈ શકે. કોકને અખબારમાં ડિસ્કવરી ચેનલ જ દેખાય, કોકને આમાં નરસિંહ મહેતા દેખાય, કોકને આમાં એક બહુ સરસ પ્રસંગ આવશે એમાં દ્વારકાનો સરસ મજાનો સંદર્ભ છે. એટલે આખી ઘેડ અને ગીરની જે વાત છે એ એમણે બહુ સરસ રીતે કરી છે. એક બહુ અત્યંત માર્મિક પ્રસંગ આપણે ત્યાં બહુ એવું આપણે વાંચીએ છીએ કે ગીરમાં પશુનું મારણ થયું એવું. આમ તો હું ઘડિયાળ જોઉં છું પણ મને તમે કહેજો મારો ટાઈમ પૂરો થવાનો એ પહેલા પ્લીઝ. મારણ કર્યું, ગાયને મારી નાખી, ભેંસને મારી નાખી, આવું બધું આપણે વાંચીએ છીએ. અહીંયા એવો એક પ્રસંગ બને છે કે ગીરવાણ નામની એક ગાય અને આખું ગાયનું ઝુંડ છે નેસમાં ઊભું હોય છે, અને અચાનક ઝાડી પાછળથી લપકીને બે સિંહણોએ ગાય પર ઝપટ મારી. પહેલે પ્રયત્ને તો ગાયનું ગળું સિંહણોના મોઢામાં આવ્યું નહીં, ગીરવાણ ઘાયલ થઈ, પણ ગમે તેમ કરી આ હુમલામાંથી છટકીને લાજો તરફ ભાગી. લાજો એટલે ઘરનું કેરેક્ટર છે, બેન છે, માલધારી સ્ત્રી છે. સિંહણોએ અંતરનો અંદાજ કાઢ્યો, ભલો હજી દૂર છે. બેઉ જણીએ ઘવાયેલી ગાય પાછળ કૂદીને ફરીથી હુમલો કર્યો. સિંહણોના ઘુરકાટ અને ગીરવાણના ગભરાટ ભર્યા ભાંભરડા સાંભળી અને ભલો ડાંગ ઊંચકી અને સિંહણોને હાંકી કાઢવા દોટ મૂકે ત્યાં તો લાજવાએ એનો હાથ પકડી અને કહ્યું હવે રેવા દે. એટલે ઘટના એવી છે કે ભલો જે છે એ માલધારી છે, એ સિંહને ભગાડવા માટે જાય છે અને આ લાજો છે એમ કે છે કે હવે રેવા દે, હવજ તપી ગયે ગાવડી જીવશે નહીં, બહુ પીડાઈને મરશે, એના કરતા હવે એને રસ્તા જવા દે. પછી આંખ લૂછીને બોલી, સાહેબ આ જુઓ, એટલે આ ગાય મરે એટલે એનું સંતાન મરી ગયું હોય ને એવી વેદના સાથે આંખ લૂછતા લૂછતા આ નેસની માલધારી સ્ત્રી એમ બોલે છે કે હવે છોડાવવા ન જાતો, સિંહણનું પેટ કંઈક માગતું હશે ત્યારે જ એને પકડી હશે ને, માનજે કે ગીરવાણ હાવેજુને દાનમાં દઈ દીધી. ભલો દોડીને આવે છે, ધ્યાન રાખતા રાખતા બેહુ સિંહણોએ મળીને ગીરવાણને નીચે પાડી દીધી મરતી ગાય. કદાચ ભલો નહીં આવે તો પણ લાજો તો પોતાને બચાવવા દોડશે એવી ખાતરી એમ લાજો તરફ ભાંભડા નાખતી રહી. ન લાજો દોડી, ન ભલાને તેને દોડવા દીધો, મરતી ગાય લાજો પરથી વિશ્વાસ ઉઠી ગયો એમ જાતે બચાવવા પ્રયત્નો પણ છોડીને શાંત પડી રહી. લાજોએ ઘૂંટણીએ પડી ગાયને ખોળો પાથર્યો અને કહ્યું માડી માફ કરજે, તને તો ન બસાવી, એનાય મારે કારણ હતા, બસાવી હોત તોય તું જીવતી રહેવાની નહોતી અને જીવતે જીવત તને પીડાતી હું જોઈ શકવાની નહોતી. સિંહનો ગીરવાણને જાળીમાં લઈ ગઈ ત્યાં સુધી લાજો ત્યાં ખોડાઈ રહી અને ઘર તરફ જતા પહેલા બે હાથ જોડીને બોલી, ગીરવાણ મારી માં જીવ ગત કરજે, તારી વાહે 5-11 કરીશ. ધીસ ઇઝ ધ ડેડિકેશન સાહેબ. આપણે ત્યાં ગાય એટલે શું, તો કે કોર્પોરેશન વાળા પકડવા જ નથી આવતા, અલગ સમસ્યા છે, હું એને જસ્ટિફાઈ નથી કરતો કે ભલે ફરે એમ, પણ આપણે માટે એ માત્ર પ્રાણી છે. અથવા તો પેલા 33 કરોડ દેવનું સ્થાનક છે, એટલે આપણે જે આપણે ગાયને ખવડાવવા પાછળ, હું બહુ ફ્રેન્કલી કહું એમ કે આપણે શું કામ ગાયને ખવડાવીએ, મોટા ભાગના લોકો આપણને પુણ્ય મળે એમ, આ એક આ માણસની રીત છે, એમાં કોઈ એમાં ટીકાનો એવો પેલું નથી એમ. જીવદયાની ગૌસેવાની બહુ મોટા પાયે પ્રવૃત્તિઓ ચાલે છે એની ના નથી, પણ આ ગીરના લોકો માટે ગાયલા, આપણે ત્યાં આપણો કોઈ દિવંગત વડીલ દિવંગત થાય ત્યારે આપણે 11 કરતા હોઈએ છીએ 5-10 કે 1 વર્ષ સુધી, આ ગાયના મરણ પછી આ લાજો છે એમ કે તારી પાછળ હું 5-11 કરીશ. એટલે પછી લાજો ઊભી થઈ અને ગાયને લઈ જતી સિંહણોને કહેતી હોય એમ બોલી કે ઘરની છોરી જેવી ગાયનું દાન તમને દીધું છે, તમારા અને તમારા બસોડિયાના પેટ ઠરે, બીજું તમને હું કહું,
ગાય માટે તો એને હોય અનુરાગ, કારણ કે એને દૂધ આપે છે, એની ઉપર એનો એનો બિઝનેસ છે, એની ઉપર એનું ફેમિલી નભે છે. પણ જે સિંહણ એને ગાયને મારી ગઈ છે એના પ્રત્યે પણ કોઈ ઘૃણા નથી. હવે તમને ને મને એવું લાગે કે આ તો નવલકથા છે, એટલે આવું વાર્તામાં બને, આવું કંઈ લાઈફમાં થોડું બને, એમ આવું જીવનમાં કોઈ દિવસ બને જ નહીં. ગાયને ડાંગ લઈને સિંહને મારવા જ દોડે કોઈ, આવું શક્ય જ નથી. મારો પોતાનો અનુભવ, જ્યારે મેં તમને કીધું હું જ્યારે ગીરમાં ગયો હતો ત્યારે સિંહ સદનની બહાર 7-8 બાળકો એ લોકો રમતા હતા, એટલે મેં અમસ્તું જ, મારું કામ હતું મારે સંદીપ કુમાર સાહેબને મળવાનું હતું, DCF આપણા સાસણના ત્યારના, એ કંઈક બિઝી હતા મિટિંગમાં, એટલે હું બહાર ઊભો હતો, એટલે એમને એમ વાત લેવા છોકરાઓને પૂછ્યું, બીજું તમે કદી હાવ જ ભાયા, તો અમે તો રોજ ભાળી સિંહ ની કે અમે આમ ને તેમ વાત કરતા, એમ ઘણું આપણને એમ લાગે કે આપણને એમ સમજી ગયા કે આ બહારના છે, લાઈ કંઈક ચાલે એમ, એટલે એને ખબર હશે કે છાપાવાળા છે, કંઈક નામ બામ આવી જાય. પછી એને એને મને કીધું, મેં કીધું તમે સાવચ જુઓ, તો મને કે હા કે 3 દિવસ પહેલા જેમ કે આવું થયું હતું, શું થયું હતું, પછી છોકરો લગભગ 12-1 વર્ષનો હતો એટલે સાવ નાનો, એને મને વાત કરી કે અમારે ત્યાં લગ્ન હતા નેસમાં, અને અમે બધા બેઠા હતા ત્યાં, હવે જે અમારી ગાયને ચાલી અને અમે બધા લઈને દોડ્યા, પણ કે અમારે અમારા બાપુજી અમારા દાદા અમારા બધાનો અમને આદેશ છે આખા નેસમાં બધાને કે હાવજને માત્ર હાક પાડવાની, લાકડી ઉગામવાની, પણ એકેય સિંહ ક્યારેય મારવાનો નહીં. આ ગીરના 12 વર્ષના, મેં એનું નામે લખેલું છે, મને યાદ આવે તો હું કહીશ, એટલે મારે મારે રિકલેક્ટ કરીને હું કહે, એ 12 વર્ષના છોકરાએ, એટલે ધ્રુવભાઈની વાત હોય તો બરાબર કે ધ્રુવભાઈ કદાચ સ્ટોરીને આ નાટકીય વળાંક આપવા માટે કીધું હોય, મેં મારા કાને સાંભળેલી આ વાત છે. એટલે આપણે એવું વાંચીએ કે ભાઈ ગીરમાં પેલા ફાંસલા નાખીને સિંહને મારી નાખ્યા, કે ઇલેક્ટ્રિક પેલું વાયર આવે છે ને એવું બધું થાય છે, પણ આ 12 વર્ષના છોકરાએ મને પોતાએ ને એવું કીધું હતું કે અમને અમારા બાપા વટે, અમે હાવડની અમે પાણા મારી, તો અને આ લોકો તો પાણા મારતા હોય છે, જે ખેતરમાં એમાં હોય તો એ લોકો સિંહ આવે કે દીપડો આવે તો એ બગાડતા હોય છે. આ આખી આખું આવું કલ્ચર છે, એટલે એ લોકોને એક ભેંસની જે કિંમત થાય 50-60 હજાર કે જે કંઈ પણ થતી હોય, એની સામે સરકાર તો કંઈક 15-1 હજાર રૂપિયા જે એનું પ્રિસ્ક્રાઇબ વળતર હોય આપે છે, તેમ છતાં ક્યારે એ લોકો સિંહ એકવાર જો ભેંસ પકડાઈ જાય કે કંઈ પકડાઈ જાય ને, પછી તે નેવર એટેક ઓન લાયન. આ આખી વસ્તુ છે, આ સાચા પ્રસંગો છે એ એમને લીધા. એક બીજો આમાં એવો પ્રસંગ છે, દિવાકરન નામનો એક આઉટસાઇડ ઓફ ગુજરાત સાઉથનો એક માણસ રેલવેમાં નોકરી કરે છે, બહુ થ્રિલિંગ એક્સપિરિયન્સ છે. ગીરમાં એક એવું નિર્જન રેલવે સ્ટેશન છે કે દિવસની 1 કે 2 ટ્રેન આવે, આજુબાજુ કાંઈ ન હોય, ત્યાંનું પોસ્ટિંગ હોય છે, અને એ માણસને એમ બદલી જોતી હોય છે મને અહીં ક્યાં નાખી દીધો એમ. એક તો ગુજરાતમાં, એમાં પાછું ગીરમાં એવી જગ્યા કે સાંજે 6 પછી અહીંયા ફાનસ જ હોય, અને આજુબાજુ સિંહની ગજનાઓ સિવાય કંઈ સંભળાય નહીં. એને આખો કેવી રીતનો આખો રેપો આ ધરતી સાથે થઈ જાય છે. અને સાહેબ જંગલમાં આપણે બધાને ખબર છે, જે ફોરેસ્ટ એરિયા હોય તેમાં ચણતર કરવાની મનાઈ હોય છે. એક એક અધિકારી એને સ્પેશિયલ પરમિશન આપે છે, કુંડી ટાંકી જે હોય રાનકડી એ ચણવા માટે, અને એના ઘરની બહાર રોજ સાંજે એક દીપડો આવે, આ ભાઈ ડોલથી કુંડીમાં પાણી ભરી રાખ્યું હોય એ પાણી પીને દીપડો જતો રહે. આ સાચો પ્રસંગ ગીરના જંગલનો એ આમાં લીધો છે ધ્રુવભાઈએ. અને પછી એ ભાઈને કેવો લગાવ થઈ જાય છે ધરતી સાથે, કે એને પછી ટ્રાન્સફરના તો બધી વાત ભૂલાઈ ગઈ હોય છે, પણ એ ગાલો તમને બતાવું. પછી આમ જાય ને જીભ ઊભી રાખે તો થોડીક વાલી કાંક ત્યારે એ કુંડી ખાલી હોય છે પાણીની, એટલે દીપડો આવીને બેઠો હોય છે, અને એ અંદરથી પાણી લઈ આવીને એમાં નાખે ને એમ કહે સોરી એમ કે આજે મારું મોડું થઈ ગયું, એટલે દીપડો પાણી પીને જતો રહે છે. અને આપણે એક્ઝાગરેશન, એટલે મેં ધ્રુવભાઈને કીધું હતું ખરેખર મને કે આ બધા જ લોકોને હું મળેલો છું, અને આ બધા જ લોકો અત્યારે જીવે છે આજની તારીખે પણ ગીરમાં કે આસપાસ કે મેંદરડામાં કે રાજકોટમાં, આ બધા લોકો એ આખી આજે આપણે એમ કે દીપડો આવે તો બહુ સ્વાભાવિક રીતે ઇવન વાલું કોર્પોરેશનના ઝૂમાં પણ આપણે એમ છોકરાઓને એમ કહેતો હોય કે આઘા રહેજો, બહુ તોતિંગ પિંજરું હોય તોય, એની બદલે આ દીપડાને પાણી પીવડાવે છે. ટૂંકમાં આ લોકો એવું કહે છે કે જો તમે એની સાથે સારી રીતે વર્તો, આપણે પ્રાણી સાથે એની હારે જો એવો વ્યવહાર ન કરીએ તો એ લોકો ક્યારેય આપણી ઉપર એટેક કરતા નથી હોતા. આવો તો અનેક દાખલાઓ આપણે ગીરમાં જઈએ એટલે સાંભળવા મળે, પણ અકુપારમાં આખી વાત એમણે લીધી છે. એમણે આ ગ્લોબલ વોર્મિંગની જે પૃથ્વીની જે વાત કે પૃથ્વી છે એ શું છે, તો એમ કે આ વનસ્પતિ ના અંતને એવી રીતના એ આખી આખી વસ્તુ છે એ ફરતા 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 એ ટ્રાન્સલોકેશનની વાત આવે છે કે ભાઈ મધ્યપ્રદેશ તમે ક્યારે ખસેડશો સિંહને ના અંતને, એમ ક્યારે એ ના પાડે છે, એટલે એમ કે મીટિંગ હોય છે કે ભાઈ હવે એમ કે અમારે પણ સિંહની પેર લઈ જવી છે. અને આ ઇસ્યુ બહુ ચલ્યો હતો, આપણી ગવર્મેન્ટે એમાં બહુ બહુ એટલે બહુ સરાહનીય કામ કર્યું ત્યારે, તો આપણે ટૂંકમાં શું કહેવાય
કે રીસર લડવાની વાત હતી આપણા માટે એમ. અને ત્યારના મુખ્યમંત્રી અત્યારના વડાપ્રધાને નરેન્દ્રભાઈ નું વલણ બહુ જ આપણા બધા માટે ગુજરાત માટે પ્રશંસનીય હતું એમ. કે રીસર એને એક જેને કહેવાય ને કે એને ઝૂક્યા નહીં અને સરકારને એટલું બધું તૈયાર કરવાનું કીધું. અને મને આનંદ એ થાય છે કે એ જે ફાઇલ આખી બની એવડી મોટી કે ભાઈ શું કામ ગુજરાતમાંથી સિંહોને મધ્યપ્રદેશ ન ખસેડવા, એના જેટલા જેટલા કારણો હતા, વૈજ્ઞાનિક કારણો, જંગલ ખાતાના કારણો હતા, એમાં નવ પાનાની મારી સ્ટોરી પણ હતી કે ધીસ આર ધ રીઝન્સ કે અહીંયા જ સચવાશે. માણસો અહીંયા આવીને ગાયને ઉપાડી જઈને જો સિંહને કંઈ કોઈ કરે નહીં, એ કલ્ચર જો અહીંયા છે તો અહીંયા સિવાય સિંહ ક્યાંય ન જાય, એ આખી વાત જે છે એ મૂકી. અને એ મીટિંગ હતી એમાં આ આખો ઇશ્યુ છે કે આપણને એમ થાય કે ગીર માત્રામાં ગીરની બધી ફિક્ટિશિયસ વાતો છે, એવું નથી. એ એવું કહે છે કે ફરી હોવા થઈ અને વધુ વિરોધ થાય એ પહેલાં ફોરેસ્ટ ઓફિસરે કહ્યું, કોઈ પણ જીવને નવા સ્થાને વસાવવો એ બોલી નાખવા જેટલું સહેલું નથી. આ આખી એ બાબત ખૂબ જટિલ અને છણાવટ ભર્યો અભ્યાસ માગી લે છે. ખાસ કરીને કોઈ પ્રાણી આખરી તબક્કામાં હોય ત્યારે તેના નિવાસને બદલવો એ મોટું જોખમ છે. પૂરતા અભ્યાસ પછી વન્ય જીવને નવો વસવાટ અનુકૂળ થશે એ ખાતરી વગર કોઈ નિર્ણય લેવો તે વન્ય જીવ માટે હાનિ કરતા નીવડે તેવો પૂરતો સંભવ છે. સાસાઈ મારી પાસે જ બેઠી હતી, એ બબડી મેં સાંભળ્યું, હાવજ એ ક્યાં રહેવું એ આપણે નક્કી કરીએ કે હાવજ નક્કી કરે? આ સાસાઈ નો પ્રશ્ન. મને સે રસુ આવી ગયું ત્યાં મારું ધ્યાન ગયું કે સાસાઈ ઊભી થાય છે. એ કંઈક એવું કહી બેસે કે ચર્ચા ઉગ્ર થઈ જાય એ પહેલાં મેં એનો હાથ પકડી દીધો અને એમ કહ્યું કે હું વાત કરું. અને પછી મેં કહ્યું, આ પ્રશ્ન ઊંડો અભ્યાસ માંગે છે, આ બાબતે મારો કોઈ અભ્યાસ નથી, છતાં મને એના વિશે કંઈક કહેવું છે. એ કહીને હું થંભ્યો અને પછી આગળ કહ્યું, માણસે પોતાના નિષ્કર્ષો અને નિર્ણયો પ્રકૃતિ ઉપર થોપવાનું વિચાર્યું હોય એવો આ પહેલો કિસ્સો નથી. કહેવાય છે કે આખી વાત મૂળ તો સૃષ્ટિ સંતુલન સાથે સંકળાયેલી છે. મારું માનવું છે કે આપણે જેવું સ્વીકારીએ કે પ્રાણીઓને રહેવાના સ્થાન અને એમની અન્ય બાબતો માટે નિર્ણય કરવાનો અધિકાર માણસને છે, તો મારે કહેવું જોઈએ કે ખ્યાલ ખામી ભર્યો છે. કારણ કે પ્રાકૃતિક અસંતુલન આવા વિચારોથી જ સર્જાય છે. અને એટલે આપણે ગુજરાત કે મધ્યપ્રદેશની વાત છોડી દઈએ અને માણસ તરીકે આપણે પ્રકૃતિ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ તેનો જ વિચાર કરીએ. અહીંથી પણ આપણે એવું એક પ્રણ લઈએ કે સૃષ્ટિ ખરેખર શું છે એ સમજવાની જ કોશિશ આપણે સૌ કરીએ. આ નિર્ણયો જ્યાં થાય કે સિંહને અહીં ફેરવવા નહીં ફેરવવા, આખી આવી જે વાત થાય એની બદલે એઝ અ હ્યુમન બિંગ આપણી શું ફરજ છે પૃથ્વી માટેની એ જો આપણે કરીએ તોય બહુ મોટી વાત છે. આવો એક બહુ જબરદસ્ત મેસેજ એમણે આપ્યો. પછી ઘણા બધા પ્રસંગો છે અને આખી વાત જો હું તમને કહી દઈશ તો તમને પુસ્તક વાંચવાની શું મજા આવશે એમ. મેં તમને કહ્યું બહાર પડ્યું છે એ ઘણી બધી પુસ્તકો, જો ખાલી થઈ જાય તો મારું અહીંયા આવવાનું સાર્થક છે. ગીરના જંગલમાં બનતા પ્રસંગો, નેસમાં બનતી ઘટનાઓ સરસ મજાની, એ બધું છે. અને એક એકદમ ઇફેક્ટિવ વાત, એ છોકરો ચિત્રકાર છે, એ ગીરના જંગલના ચિત્રો દોરતો હતો. પછી આઈમા સાથે વાત કરે, ગીરની રાત્રિનું વર્ણન છે એમાં સાસાઈ એમ કહે છે કે હું કહું છું ને કે ગર ક્યારેય હોતી નથી એમ. એ મધરાતે ગીરમાં જાય છે અને લાઇટ ન હોય, કોઈ જાતનું પ્રકાશ ન હોય, અને જ્યારે ચાલતી હોય, જ્યારે લોકો ચાલતા હોય ત્યારે આખું તારામઢિયું આકાશ એ લોકોને દેખાય છે. અને ગીરના કેમ્પમાં આવેલા લોકો કેવા ડરતા હોય, કેટલા બધા પ્રસંગો છે. એ પછી એ ઘેડમાં જાય છે અને ઘેડના પ્રાકૃતિક સૌંદર્યનું બહુ સરસ વર્ણન કર્યું છે, એ બહુ ટાઈમ માગી લેવું છે. એમાં જેમાં ગીરમાં સિંહોને બચાવવાની વાત છે એમ માધવપુર વિસ્તારમાં વેલ અને શાર્ક માછલીને બચાવવાની એક બહુ મોટી ઝુંબેશ વર્ષોથી ચાલે છે. સાહેબ કેવું ટચી, આ સર્જકની સમર્થતા શું છે? એક લેખક જો વસ્તુ કે પર્યાવરણવાદી કે તો કેમ કે, કોઈ નેતા કે તો કેમ કે, કોઈ પત્રકાર કે તો કેમ કે, અને એક સર્જક આ વાતનું કે તો શું એમ. અમે લોકો તો તમને ખબર જ છે એમ, તંત્ર નિર્ભર છે, તંત્ર નિષ્ક્રિય છે, સરકાર કંઈ કરતી નથી ને એવું આવી જાય. કોઈ નેતા હોય, કોઈ રાજકીય નેતા હોય તો એ એમ કે અમે કટિબદ્ધ છીએ અને અમે આ કરશું જ નાંત ને એવું બધું એમ, એની રીતે વાત કરે. પણ એક લેખક આ મુદ્દાને કેવો સંવેદનશીલ રીતે મૂકે છે, બધાને સ્પર્શ છે. પણ જે લોકો, જે બહેનો અહીંયા બેઠા છે, રૂમાલ કાઢી રાખજો બધા,
રાણી નામની એક ખારવાની સ્ત્રી છે, એની સરપંચ છે, લીડર છે, અને આ લોકો એને બચાવવા એટલે એને એ સમજાવે છે કે તમે માછીમારો ને એવું કયો કે આ વેલ ને શાર્ક ને એનો શિકાર અહીંયા ન કરે, કારણ કે એ લોકો એ આપણી પ્રજાતિ નથી, આપણા દરિયામાં આવે છે, આ આપણે મારી નાખીએ પછી એ વેચે, એટલે યુ સ્ટોપ ધીસ. હવે એ આમાં તો પછી એવું છે કે એની ભાષામાં વાત કરે છે, ખારવાની જે ભાષા હોય એની ભાષામાં આખી વાત થયા એ બધું હોય. એ રાણીને એ લોકોને એમ કે ભાઈ આપણે બે દિવસ પછી મળશું, પાંચ દિવસ પછી મળશું એવો એવો ટાઈમ આપે છે. પછી જ્યારે જાય ત્યારે એમ ખબર પડે કે રાણીના ઘરના લોકો એટલે એના હસબન્ડ ને બધા લોકો છે એ માછીમારી કરવા ગયો હોય, પાકિસ્તાન નેવલ એજન્સી છે ને પકડી ગયું, છતાં એ સ્થિરતા રાખીને સ્વસ્થતા રાખીને એની સાથે વાત કરે. એવું કે છે કે એમ કે તમે ન આવ્યા ના આવ્યા એમ કે પછી ઓલો દરબારભાઈ ન આવ્યો એમ તો કે એમને પણ કામ આવી પડ્યું, એકલો જ આવ્યો છું. અને મેં કહ્યું કે ઘડી ભર મને લાગ્યું કે રાણીની ભત્રીજીને પાકિસ્તાની લઈ ગયા છે એ રાણી જાણતી નથી લાગતી, નહીતર અત્યારે અહીંયા રોગોકળ ચાલતી હોય, એની બદલે આ સ્ત્રી આટલી સ્વસ્થ છે. જે સ્ત્રીને ઘરના માણસો ખોવાયાની ન પડી હોય એવું મને લાગે છે, એ સ્ત્રી એક જળચરની શું ચિંતા કરશે, એનો પણ મને વિચાર આવી ગયો. થોડી પણ મૌન રહીને મને લાગ્યું મારે કશું બોલવું જોઈએ, આવા પ્રસંગે શું બોલવું, અહીં કોઈનું મૃત્યુ થાય, અહીં કોઈનું મૃત્યુ તો થયું નતું, ખરખરો થઈ શકે તો પછી શું બોલવું, એટલે મેં ભયાનક મૂંઝવણ અનુભવી. છેવટે હું કંઈ બોલવું, પેલા રાણીએ જ કહ્યું, વાવડો બોટને તાણે ગયો ઓલિયાઓની હદમાં પછી ઓળે, એટલે પેલાની હદમાં આપણી બોટ ગઈ પછી થોડી મળે, ગોળીઓ ફોડીને બોટ કબજે લઈ લીધી, અમી ત્યાં નવીએ વાટ્યું જોતા હતા, નવી બંદર અમે લોકો રાહ જોતા હતા, ત્યાં પોરે વાંચ્યું હલી કે કાદરિયાની બોટ ને રહ્યા પાકિસ્તાનીઓ પકડી ગયા. સાહેબ આવડી મોટી ઘટના, એની બોટમાં એની ભત્રીજી ને પાકિસ્તાનમાં એ લોકો જતા રહ્યા અને છતાં આ એક સ્થિર થઈને વાત કરે છે. અને પછી એને આ લોકો સમજાવે છે કે ભાઈ આપણે આ શું કરવાનું હોય છે આમાં એમ, અને એને ભેગા કરે છે. આખી વાત એવી છે કે આપણા સાગર કિનારે એટલે દ્વારકા કે બેટ દ્વારકા કે ઓખા કે ત્યાં જે વેલ માછલીઓ આવે છે એ દૂરથી આવે છે, અને એ લોકો અહીંયા બ્રિડિંગ માટે આવે છે, એના ઈંડા અહીંયા હોય છે એ સેવવા માટે અહીંયા આવે છે, એ લોકો અહીંયા રહેતી નથી, એ લોકોનું વતન છે આ નથી. એટલે અહીંયા પ્રજનન માટે આવતી માછલીઓને જો આપણા માછીમારો મારે તો એ માત્ર એક નહીં પણ અનેક જીવની હત્યા છે, આવી સાયન્ટિફિકલી સિદ્ધ થયેલી વાત છે. આ માછીમારની સ્ત્રી આને કઈ રીતે સમજાવે છે, એ એવું કહે છે બધા માછીમારોને ભેગા કર્યા છે અને એ પહેલાં તો દલીલ એમ કરે છે કે ભાઈ આ એક માછલી મારે તો એને કેટલા બધા પૈસા મળે એમ, તો પછી એમ કે એ ન મારે એવું મારે એ લોકોને કેમ કહેવું. પછી એને આખી વાત સમજાવે છે, એમ કહે છે કે જો સાંભળો મારા ભાઈ, બધા સામે માછીમારો ખારવા લોકો બેઠા છે, આ એક નિરક્ષર સ્ત્રી માછીમારને એમ વાત કરે છે, સાંભળો મારા ભાઈ વાત સમજો, આતા આવે એ બેર મરઘા માસના જ નેત, એટલે એ લોકો એને બેલ કહે છે વેલની બદલે, કે અહીંયા જે માછલીઓ આવે છે મરઘા એ લોકો બહુ મોટી હોય તેને મરઘા કહે, એ માત્ર માછલી નથી દીકરીઓ જ આવે છે, એટલે અહીંયા માત્ર માદા માછલી આવે છે, એના પેટને લઈને આતા એના છોકરા ઉછેરવા આવે છે. રાણીની વાત કરવાની રીત હું જોઈ લ્યો, એને આખી કઈ રીતના સમજાવે છે એકદમ ઇમોશનલી, કે અહીંયા આપણે આપણે જો ગયા હોય ટૂંકમાં તો આપણે એમ કહીએ કે અહીંયા માત્ર માદા માછલીઓ આવે છે અને એના પ્રજનન માટે આવે છે, માટે આપણે એની હત્યા કરીએ, એ બહુ ખોટું કહેવાય. એટલે માછીમારોને એમ થાય કે ભાઈ અમારો તો એ રોટલો છે, અમે માછીમારી ન કરીએ શું કરીએ, એને આપણે સમજાવીએ કે આ અહિંસા પરમો ધર્મ, તો એને ગળે જ ન ઉતરે વાત, અને ઉતરવાનો સવાલ જ નથી. એ લોકો તો રાત દિવસ, મને અચાનક ધૂમકેતુની વાર્તા અવિરામ યુદ્ધ યાદ આવી જાય, આમાંથી માછીમારને બહુ સરસ રીતે રિફ્લેક્ટ કરતી, તો એ વસ્તુ અમારે એમ કે છે એમ. પણ એ બાબતને જો ગામડાના માણસોને, આપણા સાગર કિનારાના માણસોને સમજાવવી હોય તો કઈ રીતના કે છે, રાણી થોડું અટકી અને દૂર દેખાતા દરિયા તરફ જોઈ લઈ, જાણે સુદૂર ક્ષિતિજ પર સમુદ્રમાં કોઈ જાણીતું વહાણ દ્રષ્ટિપથમાં લેવાની કોશિશ કરતી હોય, એના ગૌર ચહેરા પર છવાયેલું તેનું અસહ્ય પીડાથી ભરાઈ આવેલું મન સ્પષ્ટ જોઈ શકાયું. રાણીએ ઓઢણીના છેડેથી આંખ લૂછી બધા ખારવાઓ તરફ નજર નાખીને કહ્યું, આણે આવેલી દીકરીઓ ઘેર આવે એને પેટમાં બસાસોથી પકડે એ કેવું,
આ તો આણે આવેલી દીકરીઓ છે ને એમાં એના પેટમાં બચ્ચા હોય છે, એને પકડાય એને મરાય એમ. આ કેટલી મોટી વાત છે એ એને આવી રીતે કહી દીધી કે તમે લોકો જે કરો છો, તમે આ માછલીનો શિકાર કરો છો, માત્ર એક માછલીનું શરીર નથી, એ એ ઈંડા કેટલા બધા પોતાના જીવ છે એની અંદર પંપી રહ્યા છે. એટલે આણે આવેલી દીકરીઓ હોય એ પણ પછી એના પેટમાં બચ્ચા હોય એને મારીએ તો આપણું કલ્ચર જ નથી. અને પછી એમ કહે છે, સાંભળનારા બધા એકબીજા સામે જોઈ રહ્યા, કોઈ કંઈ બોલ્યું નહીં. અને રાણીએ વાત આગળ વધારી, તમારો સવારત હોય, તમારો વેપાર ધંધો હોય હું જાણું છું, પણ ઘેર આવેલી બબે જેવી દીકરીઓને ગમે એટલા રૂપિયા હારું કોઈ મારે ખરું? જગતના મંદિરની ધજા હેઠળ આવું થાય? નિયર દ્વારકાધીશ, હવે આ જ વસ્તુ જો એને સાયન્ટિફિકલી અથવા તો કાયદાથી સમજાવવામાં આવે છે, કોઈ ન સમજે. એ મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ છે, કાં તો એને મારી ઘૂસ કાઢી મૂકે અને કાં એની હારે જે કંઈ પણ થતું હોય થઈ જાય, કાંઈ ન આવતા. એમ કાયદો આવે, આપણે લોકો સમજાવીએ જઈને, જે લોકો આપણે એવું માનીએ છીએ કે આપણે ભણેલા છીએ. આમ આ સ્ત્રીએ એવું કીધું કે દ્વારકાધીશના ધજાની હેઠળ તમે એવું કરો કે બે બે જીવવાળી છોકરીઓ તમને ગમે એટલા પૈસા મળતા હોય, એક માછલીએ 50,000 કેમ નથી મળતા, પણ તમે આવી માછલીઓને મરાય કોઈ દિવસ? સીધે સીધી કોઈ પણ માણસને ઇમોશનલી આ વાત છે ગળે ઉતરી જાય. બોલો ભાઈ, તમે જીણે માનતા હોય દેવને, અલ્લાને, પીરને માથે રાખી અને આ ભાઈ આવ્યો જીણે તમારે દેવો એ જવાબ દો એટલે હાવ હાજર છે તે તમામ નીચું જોઈ અને મૌન બેસી રહ્યા. એટલે ગીરમાં સિંહોને ન મારવાની વાત અને કોસ્ટલ બેલ્ટ ઉપર માછલીઓને ન મારવાની વાત, આવી આખી એક વાત મૂકી. અને ઓવરઓલ આપણી ઇકોલોજી છે, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને સૌરાષ્ટ્રના જંગલો, ગ્લોબલ વોર્મિંગ ટૂંકમાં એનિમલ પ્લાનેટ કે ડિસ્કવરી ચેનલમાં જોવાથી જ ન સમજાય, અને શું કહેવાય હોલિવૂડની બધી જે બધી ફિલ્મ્સ છે એ જોવાથી નહીં. ગ્લોબલ વોર્મિંગ શરૂ મારા ને તમારાથી થાય. સિંહ દર્શન જોવા જઈએ ત્યારે આપણે પ્લાસ્ટિકની કોથળી ન ફેંકીએ, એ પણ આપણે પર્યાવરણ માટેની ઝુંબેશનો એક ભાગ છે. આવો એક સરસ મજાનો મેસેજ છે, બહુ મસ્ત વર્ણન આમાં હિરણ નદીનું. એકમાં રવા આતા નામનું એક પાત્ર છે, એની નાનકડી વાત કરી દઉં. એ રવા આતા છે ને, એમાં એ ભાઈ પોતે બ્લાઇન્ડ હોય છે, અને જ્યારે ગીરમાં સિંહના શિકાર નવાબના વખતમાં વધી ગયા હતા ત્યારે આ રવા હતા અંધ હોવા છતાં એણે એમ કીધું કે હું જુનાગઢ જઈશ અને નવાબને રજૂઆત કરી. કોકે એમ કીધું કે તમને બે આંખે દેખાતું નથી, તમે જૂનાને ક્યાં પહોંચવાના? એટલે ત્યારે રેલવેની શરૂઆત હતી ત્યારે એમ કીધું કે એન્જિનિયરને ક્યાં આંખ્યું છે, વયા જ જાય છે ને હડહડાટ, હું એમ ટૂંકમાં હું ટ્રેક ઉપર જતો રહીશ એમ કરી. અને ઈ વેન્ટ ટુ ધ નવાબ અને એને રજૂઆત કરી. અને નવાબ જે કાયદો જે તે સમયે લાવ્યા હતા સિંહના શિકાર ન કરવો એનો, એમાં ગીરનો આવો કોઈ એક વૃદ્ધ છે એ નિમિત્ત બન્યો હતો. આવી પણ એક વાત છે, અકુપારનું એક એક કેરેક્ટર, કુદરતી હોય કે માણસ, આપણની સાથે કનેક્ટ થાય છે, આપણને જોડે છે. ત્યાંથી ગિરનાર દેખાય છે, ત્યાંથી જંગલ, ત્યાંથી ખાખરા નાવાના બધું એટલું બધું દેખાય છે. અને એટલી સરસ નવલકથા છે કે એના વિશે બોલવા માટે મને બહુ જ સમય ઓછો પડે, મારી પાસે બહુ મુદ્દા છે એ ટૂંકા પડે. બહુ સરસ મજાનું એમાં વર્ણન હિરણનું આપ્યું છે કે ડુંગરથી દડતી ઘાટ ઉતરતી પડતી ને પડતી આખડતી આવે ઉછળંતી જરા ન ડરતી ડગલા ભરતી મધજરતી કિલકારા કરતી જાય ગરજતી ઘોરાળી હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી. અને પછી ગીરમાં શું શું હોય એમ તો કે આંબા આંબલિયું ઉંબ ઉંબર્યું ખેર ખીજડ્યું બોરડ્યું કેવડા કર્યું વા વખર્યું હેમની કળ્યું અવળ્યું પૃથ્વી ઉતર્યું સરગ પર્યું વળ્યું વાળી જળધારી હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી કે રાણી કદંબા લઈ અવડંબા ધૂળ ધડંબા જળબંબા કરી કેશ કલંબા બિખરી લંબા જય જગદંબા શ્રી અંબા દાદલ દિલ રંગી છત ત્રિભંગી બની ઉમંગી બિરદાળી હિરળ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી. સાહેબ, આ આપણી નદી માટે જો આવું કવિદાદ આવું વર્ણન કરતા હોય તો એને દેવીઓ વિશે જે બિરદાવળી લખી તો કેવી હશે? આ હિરણ જ્યાંથી પસાર થાય છે એ ગીર, એ હિરણ જ્યાં ભળે છે એ આપણો સૌરાષ્ટ્રનો દરિયો, એની બહુ સરસ મજાની વાત અકુપારમાં ધ્રુવભાઈએ કરી છે. હું તમને અનુરોધ પણ, એટલે સલાહ તો બહુ મોટી વાત થઈ, પણ હું તમને અનુરોધ પણ કરી શકું એવું નથી માનતો, પણ આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ, જે લોકોએ અકુપાર નથી વાંચી, એટલા માટે કે એકવાર આ વાર્તા વાંચી છે ને એને એકથી વધુ વાર વાંચી છે, મારી ગેરંટી છે. કોઈ પણ પાનું ઉપાડો ને તમને તમારી જાત એમાં ગીર
માં મળે છે અને આપણી જાતમાં એમાં આપણને આપણી જાતમાં આપણને ગીર મળે છે. પણ એક વાર આ વાંચજો, બીજી વાર તમે 100% વાંચશો. તમે કોઈને પુસ્તક ગિફ્ટ ન આપતા હો લગ્નમાં, એમાં વ્યવહારમાં છે ને આવું બહુ થાય. શું આપશું? એટલે કોક કે આપણે આમ આપીએ ને આમ આપીએ, ક્રોકરીનો સેટ આપીએ ને 101 માં બીજું શું આવે ને એમ. 10 વર્ષ પહેલા આપણે ત્યાં પ્રસંગ હતો ત્યારે એને એટલા આપ્યા હતા ને એવું બધું, બધી ચર્ચાઓ હાલતી હોય. એમાં કોક એમ કે બુક ગિફ્ટ આપવી છે, એમ કે ક્યારે પછી કોઈ વાંચતું નથી હોતું, અને એમ કે એ લોકો તો ફરવા વયા જાય છે, ચોપડી કોણ વાંચશે, આવી દલીલો થતી હોય. બુકે નહીં પણ બુક આમ તો હોવું હોય ગિફ્ટ આપવાનું. જો તમે અત્યાર સુધી કોઈને બુક ગિફ્ટ ન આપી હોય તો મારી તમને ગેરંટી છે કે તમે અકુપાર વાંચ્યા પછી બુક્સ ગિફ્ટ આપવાની પણ શરૂઆત કરશો. અકુપાર, તત્વમસી, તિમિરપંથી, બધી જ ધ્રુવભાઈની નવલકથાઓ, બધી જ બહુ સરસ મજાની વાર્તાઓ છે. અને અત્રાપી તો આખી હાઇટવાળી વાત છે, ફિલોસોફિકલ વાત છે એમ, કર્ણલોક છે, બધી વાર્તાઓમાંથી પસાર થવાની બહુ મજા આવે. એટલે મને ડેફિનેટલી સમય બહુ ઓછો પડ્યો છે, પણ આપણી પાસે બહુ ઓછો સમય છે અને આપણે ગીરમાં જઈએ છીએ ત્યારે વધીને 2-2.5 દિવસ રહી શકતા હોઈએ છીએ. તો પછી ગીરની જે વાત છે એના વિશે કરીને કેટલી વાત કરીએ. બીજું કે હું ધ્રુવભાઈ વિશે કે અકુપાર વિશે કે ગીર વિશે વાત કરું એના કરતાં બેટર છે કે તમે જ આ શબ્દોની આંગળી પકડી અને ગીરની વનરાજીમાં વિહરો. એનો બહુ આનંદ છે કારણ કે આપણને પ્રવાસ વર્ણનો બહુ અદ્ભુત મળ્યા છે. આ પ્રવાસ વર્ણન છે, નવલકથા છે, આપણું પરસેપ્શન છે. આપણું સૌથી પહેલું ગુજરાતી ભાષાનું પહેલું પ્રવાસ વર્ણન છે એ એક બેને લખ્યું હતું, ગોંડલના નંદકુંવરબા મહારાણીએ, ગોમંડળ પરિક્રમા નામે ફર્સ્ટ ટ્રાવેલ. તમે વિચાર તો કરો, આપણે સ્ત્રી સશક્તિકરણની વાત આજે કરીએ છીએ. બધા બાપાએ તો કન્યા કેળવણીને કેટલું બધું કામ કર્યું હતું ને એ ત્યાંથી ગયા હતા અને એને પ્રવાસ વર્ણન લખ્યું હતું. આપણી પાસે કાકા કાલેલકરનું હિમાલયનો પ્રવાસ નામનો બહુ જબરજસ્ત દસ્તાવેજ છે, પગપાળા એમણે પ્રવાસ કર્યો. દેવોની ઘાટી ભોળાભાઈ પટેલનું, કે અલગારી રખડપટ્ટી રસિક ઝવેરીનું, આવી કેટલા બધા પ્રવાસ વર્ણનો આપણી પાસે છે. પણ એ પ્રવાસ વર્ણનો છે, સામે કેટલો બધો આપણી પાસે આખી ધરોહર છે નવલકથાઓની નેની. ગોપાલભાઈ અહીંયા છે એટલે એ લોકોએ તો આખું એ સંસ્કરણ હરીન્દ્રભાઈનો આખો સેટ આપ્યો છે. દિનકર જોશીને આપણી પાસે વધુ ને વધુ આવૃત્તિઓ સાથે લાવ્યા છે. આ આ કથા જેમ ગુજરાત છે એ દરિયા અને જંગલ અને રણ એ ત્રણેયનું સાયુજ્ય છે, એમ આ કથા એ પ્રવાસ વર્ણન અને નવલકથા એ બંનેનું એક સરસ મજાનું પ્રયાગ છે, સરસ મજાનું તીર્થ છે. પરમને એવી પ્રાર્થના કે આ તીર્થ સુધી તમે પહોંચો અને આ તીર્થને નિમિત્ત બનાવી આ ટૂંકમાં ધ્રુવભાઈની વાર્તાઓ વાંચવાનું હરિદ્વાર છે, પછીની બધી વાર્તાઓ છે ચારધામ છે. અને તમે જ્યાં સુધી પહોંચવા ઈચ્છો ત્યાં સુધી પહોંચો. નાગરિક પરિવારની વચ્ચે મને ગમતા પુસ્તક વિશે વાત કરવાની મને બહુ મજા આવી છે, આશા છે કે તમને પણ આવી હશે. હવે કોઈ પ્રશ્ન આ સંદર્ભે હોય તો વેલકમ. આપના આશીર્વાદ સાહેબ. એક વનસ્પતિ ની વાત કરી કે જેને કારણે ગીર માં નુકસાન થાય, મને એવો પ્રશ્ન થાય કે કુંવર પાઠું છે કે કોઈ બીજી વનસ્પતિ? ના, એટલે મારો પણ એવો ખ્યાલ, આ પ્રશ્ન મેં પણ પૂછ્યો હતો ધ્રુવભાઈ, એટલે ત્યારે એને કુંવાર પાક, કુંવાર પાઠું કીધું જેનાથી કુંવાર પાક પણ આ કેવું બને છે. અને એવું લોકો એવું કહે છે કે પશુઓ છે સામાન્ય રીતે ગાયો ને એ બધું એ આ ખાતા નથી હોતા, અને એને કારણે છે ને ઓવરઓલ. એટલા માટે કે વાત આખી એવી છે કે ઇન્ટરડિપેન્ડન્સી જે છે પ્રકૃતિની, આખું જે છે ને પેલું થડ થકી ડાળ ન હોય અડગી, જીવ જંતુઓ જેની ઉપર ડિપેન્ડન્ટ છે, એ જીવ જંતુઓ ઉપર પેલી ગરોળીને લોકો ડિપેન્ડન્ટ છે, ગરોળી ઉપર બીજું આખું જે સર્કલ છે એ આ એ પોષણ જે છે ને આપણે જેને કહીએ ને ફૂડ ચેઇન, એ ફૂડ ચેઇન છે ને એ એમાં આ ખોરવી નાખે ને એવી આ વનસ્પતિ છે. પેલું રોજડાઓને મારવાનું હમણાં હાલે છે ને ફૂડ ચેઇન. હા, પણ એ ગીરમાં તો એવું છે કે ગીરમાં તો મચ્છર થાય છે, પણ
ગાયો છે એટલે માટે કે ગાય અને હરણ છે એ જો હશે તો જ ગીરમાં. આમાં એક વાત એવી આવે છે, એમાં એવું છે કે હું તમને આખી નવલકથા કહી દઉં એનો અર્થ નથી, એમ ધ્રુવ ભટ્ટ ને નુકસાન કહેવાય અને પ્રકાશકો ને એવું પછી મારે જોવું તો પડે ને એમ. જો મને વાંધો નથી, નાગરિક પરિવાર એવું કરતો હોય તો આપણે 8 દિવસની અકુપાર કથા રાખીએ છે, આનું આપણે પોથી યાત્રા કાઢીએ સરસ મજાની અને શ્રી ગણેશ કરીએ, પણ એની તમે વાંચશો તો તમને ફીલ આવશે. એટલે આમાં વાત આવે છે કે આ આટલા હરણ અને ગાયું અહીંયા છે ને તો ગીરમાં સાવરની તાર ટકી છે, જેને આપણે બેબેજ કહીએ. હરણ પણ ગીરમાં સિંહ છે એ 510 છે, રિસન્ટ ગણતરી 510 જ છે ને, 532 બરાબર, દીપડા છે એ લગભગ 232 ની આસપાસ કેમ છે, હરણ ને એ બધું 55,000 છે. એટલે એ હોય તો જ થાય ને એમ. આમ તમે જુઓ રાજકોટમાં તમે આમ ચાઇનીઝ પંજાબી ની રેકડીઓથી માંડીને ફોર્ચ્યુન સુધીનું બધું છે તો આપણે જીવી શકીએ, એ ખોરાક છે તો સિંહો છે. એટલે ગાયો ભેંસો જો ન રહે તો સિંહ ન રહે. તમને આની સાથે જ એક વાત કરી દઉં, પ્રશ્ન હોય તો કેજો, પણ આ પુસ્તક તમે વાંચો ને એની સાથે તમે હેનરી ડેવિડ થોરોનું વોલ્ડેન એ પુસ્તક વાંચજો, બહુ અદ્ભુત વાત છે. લગભગ આ બધું એટલે અમેરિકામાં રહીને કોઈ માણસ છે એ એવું કે એક દી કમાવાય ને 6 દી જંગલમાં ફરાય, વિચાર તો કરો. આપણે અહીંયાથી શીખ્યા કે 6-6 દી એકદમ મહેનત કરી લેવી ને પછી રવિવારે તો ટાઈમ મળે તો ફેમિલી યાર જવું, બાકી શેર બજારથી માંડીને જ્યાં ક્યાંયથી પણ જે કંઈ પણ આપણે અર્નિંગ માટે જરૂરી પહેલાં એ કરવું. એની બદલે અમેરિકાનો માણસ એમ કહે છે કે 1 દિવસ કમાવું અને 6 દી બાર જંગલમાં ફરવું. ગોલ્ડન સરોવર આખું છે એની વાત, અને એ અમેરિકાના એ માણસે એવું કીધું છે કે જ્યારે હું સવારે ગોલ્ડન સરોવરમાં જોઉં છું ત્યારે એના તળિયે મને ભગવદ્ ગીતાના શ્લોક, ગીતાજીનો છે ને મહિમા ગાયો છે સાહેબ, અમેરિકામાં રહેતા માણસો આપણને શ્લોક મોઢે બહુ ઓછા હશે, 2-3 મોઢે છે, કર્મણીય વાદિકા રહસ્ય વાળો એ કકડાટ કરીને હું આટલું કરું તો મને કંઈક દેતું નથી કોઈ, એના મૂળ અર્થમાં તો નહીં હશે. તો ભગવાને કીધું એમ થોડું હાલે કર્મ કરે રાખો ફળ ન મળે, એક ઈ યાદ હોય, એક ઓલું સંભાવમાં યુગે યુગે વાળું ગવે બહુ થયું પધારો, આ 5-7 શ્લોકો આપણને યાદ હોય. પણ એને ભગવદ્ ગીતાજી નો બહુ મોટો મહિમા કદાચ કોઈ હિન્દુસ્તાનના પણ ઓછા લોકો સમજ્યા હશે ને એવું એને વર્ણન કરે. ગોલ્ડનમાં જંગલોની બહુ સરસ મજાનું એમાં પણ આ જ છે, જંગલના જીવ જંતુઓ છે, જંગલના પ્રાણીઓ છે, જંગલના અવાજો છે, વૃક્ષો છે, એની બહુ સરસ વાત છે. અને ગુજરાતી એનું કર્યું છે સુંદરજી બેટાઈએ, એટલે ગુજરાતી કરનાર માણસ પણ સાક્ષર, ભાષા પણ સરસ, મૂળ વાંચી શકે તો બહુ સારું. અદિતિ દેસાઈએ જે નાટ્ય પ્રયોગ કર્યો છે એ પણ જો નાગરિક બેંક દ્વારા સભાસદો માટે કરવામાં આવે તો ખુબ સરસ પ્રયોગ છે અને એ રસપૂર્વક નિહાળી શકાય એવું છે. એટલે એ પછી એમને અગ્નિકન્યા પણ નાટ્ય રૂપાંતર કરી નાખ્યું, આ તો થયું જ અપુભા, અગ્નિકન્યા પણ નાટક આવી ગયું. એમ ધ્રુવભાઈ એટલે ભાઈ ધ્રુવભાઈ મૂળ લેખક પોતે કરે એટલે પાછું એમાં સરળ પડે ને એમ, નાટક બહુ સરસ છે સાહેબ, કદાચ વાર્તા ન વાંચી હોય તો નાટક છે એ એક શું કહેવાય અલગ સાહિત્ય કૃતિ તરીકે ઉભરી આવે છે. એક નાનકડો પ્રશ્ન પ્લીઝ, એમાં જે ચિત્રકારનું પાત્ર છે, મારે બે વખત વાંચવાની થઈ અખબાર, એટલે ચિત્રકારનું જે પાત્ર છે એ શરૂઆતમાં એક આગંતુક તરીકે આ ત્યાં જોડાય ગીરમાં, અને પછી એક દ્રશ્ય એમાં એવું છે કે સિંહ પાસેથી એકવાર પસાર થવા માટે થોડીક અવઢવ અનુભવે અને પછી હિંમતપૂર્વક પસાર થઈ જાય અને સિંહ એને કંઈ કરે નહીં, અને એક છેલ્લા દ્રશ્યમાં એ ચિત્રકારના મૂળ એના રૂટ્સ એ ક્યાંક ગીરમાં જ એ દેખાતા હોય, એના પૂર્વજો ક્યાંક ગીરમાં જન્મ થયો હોય એવું કોઈ પોથીમાંથી કોઈ શાસ્ત્રી એને શોધી આપે છે, તો આ કઈ સંદર્ભ કઈ એટલે વિશેષ પ્રકાશ, વિશેષ પ્રકાર સંદર્ભ એવો છે. એક તો એ છે કે આમાં એ ભાઈ જાય છે ત્યારે આઈમાં કોઈ એને આશીર્વાદ આપ, સૌથી પહેલી વાત એ હોય છે કે ખમા ગરને, એટલે એને પ્રશ્ન થાય છે કે ભાઈ આ સિંહ વાઘને સિંહ દીપડાને નહીં આને નહીં આને આખા ગીરને કેમ ખમા કીધું, એમ ત્યારથી શરૂઆત થાય છે. પછી એને એમ એક એમ કોક એમ કે છે કે કરોડ વરણો થા, એટલે આ રેશનલ માણસ હોય એમ કે આટલું વરણ કોઈ જીવું છે કે આવા ખોટા હું આશીર્વાદ આપવાના એમ કોકને કરોડ વરણો થાય એમ, ત્યારે એમ કે છે કે તું નહીં થા તો તારો વંશ વેલો તો હશે નહીં તું જ થયો કેવા,
એટલે આપણી જે આપણી પરંપરા છે હિન્દુસ્તાનની, આપણે જે પિંડદાનની જે વાત છે, આપણે વડીલો દિવંગતોના જે તર્પણની જે વાત છે, અને આપણે જે વંશ વારસાગત જે વાત છે, જે આપણા શાસ્ત્રોમાં કહેલા આપણને સારી ન લાગે, પછી કોક એમ કે અમેરિકા જઈને કે ત્યાં તો ડીએનએ જેવું એક શબ્દ છે, અથવા તો ત્યાં તો આનુવંશિક પેલી જીનેટિક લેબ છે, એટલે આપણે આવું હશે હોય. પણ આ બધી વસ્તુઓ આપણા જે જે કંઈ પણ આપણા શાસ્ત્રોમાં જે કંઈ પણ પડી છે એ એને જસ્ટિફાઈ કરે છે કે આપણો દીકરો છે એ આપણા આપણું એક્સટેન્શન છે, આપણું એક્સપાન્શન છે, એ આપણો વ્યાપ છે, આપણો વિસ્તાર, આપણો દીકરો અથવા દીકરી, આપણું સંતાન ટૂંકમાં. એટલે કરોડ વર્ણો થાય એનો મીન્સ એનો વર્ષ એ છે કે ભાઈ તારો વંશ વહેલો છે, તારો પરિવાર છે, વધારે ને વધારે ટકે અને તમે બધા સ્વસ્થ રહો. પછી એમાં એક એક આ જે દીપડાવાળી જે વાત છે ને પાણીની, એ પહેલા એક સંવાદ એવો આવે છે કે એમ કે છે કે કંઈક હોય ને તો કંઈક આવે. આવી આ વાત નવલકથામાં છે, એનો સંદર્ભ ભાવ જુદો છે. પછી પેલા ભાઈ છે એને એમ લાગે છે કે મને કેમ એવું લાગે છે કે મારા માટે તો રાજકોટ પણ નવું છે, હું ટ્રેનમાં ઉતર્યો તો રાજકોટ પણ મારા માટે નવું છે, જુનાગઢ મેં જોયું નથી. છતાં આનું દ્રશ્ય પેલું એ આવે છે કે હું એમ કે જુનાગઢ તરફ જયારે ગયો અને ગિરનાર મને દેખાણો, ત્યારે મને એમ લાગ્યું કે મારાથી એમ કે કઈક મારો પરિચિત કોઈ એમ કે આ યુગો પુરાણો નગ છે એમ કે મને પરિચિત સાદ કરતો હોય એવું મને લાગ્યું. એમ જેને એ માણસે પહેલી વાર ગિરનાર જોયો હતો, છતાં એને એમ થયું. પછી એને જે ફીલ આવે છે આ ધરતી ઉપરથી, ધરતી માટેની, ત્યારે એને એમ ખબર પડે છે કે એની 7મી 8મી પેઢીએ કોક અહીંયા જ હતું. એટલે ટૂંકમાં આપણે માનીએ કે ન માનીએ, આપણે આપણે ક્યાંય પણ જઈ ચડીએ અથવા આપણે ક્યાંય પણ જઈએ તો આ જન્મ કે અગાઉના જન્મનો કોઈ ઋણાનુબંધ એ જગ્યા સાથે, એ ઘટના સાથે આપણો ક્યાંક ને ક્યાંક હોય છે. અને એટલે જ આપણને એ જગ્યા છે એ બોલાવે, આપણી પોતાની ફીલ હોય એમ, ક્યાંક આપણને બહુ મજા આવે વારંવાર. આપણે જે કઈ હોય જ નહીં ને, આપણે ઘરે કે હોય કઈ કે ભાઈ આ હું એમ કે તમે જાઓ છો દર વખતે એમ. આપણે એમ સરખડીયા મંદિર છે ગિરનારની એક્ઝેક્ટ પાછળ. ગિરનાર વિશે હું બોલવાનું શરૂ કરીશ ને તો બધાનો બહુ વધારે પડતો સમય જશે. ગિરનાર મેં ચારેય બાજુથી પેરીફરી જેને કહે, ચારેય બાજુથી પરિક્રમા ની રીતે મેં ગિરનારના દર્શન કર્યા છે એમ. અને 7-8 વાર વર્ષમાં મારે હું બાના ગોતું કંઈક જુનાગઢ કંઈક કામ, અને પછી કાંઈ કામ ન હોય ને તો કાંઈ કારણ વગર હું જુનાગઢ જતો રહું એમ. આ એટલે મામા કોઈ અનુભૂતિ નથી, આ મારી મારી મજા છે. મેં મારા એક લેખમાં લખ્યું હતું કે આ જગતમાં મજાથી મોટું કોઈ આધ્યાત્મ નથી. એટલે હું જાઉં એમ. એ સરખડીયા છે ને, આપણે ગિરનાર જોઈએ, પેલો સુતેલા સાધુનો આકાર જે છે ભવના તળેટીથી જોઈએ, ભૈરવ જપ દેખાય અને એ બધું, એક્ઝેક્ટ પાછળ એટલે ગિરનારની બેક સાઈડ દેખાય ને સરખડીયાનું મંદિર છે, સરખડી હનુમાનજીનું મંદિર છે, જંગલની વચ્ચે છે, ગિરનાર રેન્જમાં છે. અને નસીબ હોય તો 2-3 સિંહ પણ જોવા મળે સાંજ પછી. મંદિર એટલે મંદિર જ છે, બહુ મોટું એવું કંઈ અમે જેને તમે ટુરિઝમનું એટ્રેક્શન કહો ને એવું કાંઈ નથી ત્યાં. આ આજુબાજુ હરણ હોય, નીલગાય હોય, બધું જ બહુ સરસ છે એમ. પણ એની ક્યાં ટૂંકમાં રિસોર્ટ ને સ્વિમિંગ પુલ ને એવું કાંઈ નથી. એટલે ઘણે એમ કે અહીંયા હું જાઉં છું, પણ એ તો બધાની પોતપોતાની મજા છે. એ ધરતી આપણને બોલાવતી હોય ને તો આપણે એ પહોંચી જાય. એટલે આમાં એ જ કહેવા માગે છે કે ગીરની ધરતી કે આપણી કોઈ પણ ધરતી છે, તમે જો કંઈ પણ કામ કરવા ગયા હો ને, માત્ર તમારું કર્મ કરવા ગયા તો એની પાછળ કોક એવો સંકેત જે આ ડિવાઇન એનર્જી છે એનો રહેલો હોય છે. એટલે જરાય બધાનો પોતપોતાનો અનુભવ હશે. થેન્ક યુ. લગભગ 1 કલાક અને 12 મિનિટ સુધી દોલતભાઈ આપણને ગરવા ગિરનારની ગોદમાં નમાવ્યા, ધુકાવ્યા અને અવનવી વાતો કરી, જૈન દર્શન મુજબ ભાવ યાત્રા કરાવી, હિલ સ્ટેશન અને ફિલ સ્ટેશનનો અનુભવ કરાવ્યો, અને છેલ્લે મજા આવી કરવું એવી સુંદર મજાની ટીપ આપી. તો જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. વિનંતી કરીશ બેંકના ચેરમેન આદરણીય નલિનભાઈ વસાને કે સુંદર મજાનું પુસ્તક અને રૂમાલથી આપણા આજના સ્પીકર આપણા ભૌતિકા એવા જોલનભાઈનું અભિવાદન કરે. આપ સૌને વિદિત છે તેમ ચિત્રલેખા દર વીકની અંદર હોય છે, એની અંદર કચ્છ સૌરાષ્ટ્રના ચીફ બ્યુરો તરીકે પોતે સેવા આપે છે. દિવ્ય ભાસ્કરથી શરૂ કરી જૈન સુધી અનેક સાંધી અને દૈનિક પત્રોમાં પોતાની કટ્ટાર લેખ લખે છે. અમને આનંદ એ છે નલિનભાઈ
કે લગભગ એકાદ વર્ષ પહેલા અમે સમુદ્ર કચ્છની અંદર પણ આ વાણીનો લાભ લીધો હતો. એવા જોલનભાઈનું અભિવાદન કરવા માટે બેંકના અધ્યક્ષ આદરણીય નલિનભાઈ વસાને વિનંતી કરીશ. જોરદાર તાલી હતી બધા મિત્રો. અનેક પુસ્તકોનું લેખન એને કર્યું છે. પત્રકાર, લેખક અને સારા ઓરેટર એવું બહુ ઓછી પ્રણાલી કે બોલે માણસ હોય છે. અનેકવિધ બહુમુખી પ્રતિકભા ધરાવતા જયંતભાઈના અભિવાદન બાદ બેંકના ચેરમેન નલિનભાઈને વિનંતી કરીએ કે પુસ્તક પરબના દ્વિતીય અંક પછી એમના પ્રતિભાવ આપે અને જે કાંઈ પરિવારજનો ઉપસ્થિત છે એને વિનંતી કે આવતા વખતે જ્યારે કાંઈ જે કોઈ વક્તાઓ આવે તો ઓડિટોરિયમ પેક થાય એ આપણી જવાબદારી છે. નલિનભાઈના ઉદ્બોધન બાદ આઈસ્ક્રીમની વ્યવસ્થા રાખેલ છે. ખાસ તો બહારગામથી જે લોકો ખાસ બોર્ડ પછી રોકાણા એનો વિશેષ આભાર આદરણીય નલિનભાઈ. ગયા વખતે એક નવો પ્રયોગની આપણે શરૂઆત કરી હતી અને ગયા વખતે ઘણા લોકો ટેસ્ટિંગ માટે આવ્યા હતા અને જેમને ફાવી ગયું એ આજે જમવા માટે આવ્યા છે. એટલે આજે જે ખરેખર ચાહક છે એ વર્ગ છે અહીંયા. એટલે ક્રીમ જેને આ વસ્તુ ગમે છે, આ વિષયમાં જેમને રુચિ છે એવા લોકો છે આજે. પરંતુ ઘણા લોકો સુધી કદાચ હજી શરૂઆત છે એટલે માહિતી ન પહોંચી હોય તો આપણા નજીકમાં જે સર્કલ છે અને એમાંથી જેમને આ વિષયમાં રુચિ છે એમને આ વિષય સાથે જોડવા માટે આપ પ્રયત્ન કરજો. ઘણા બધા સૂચનો પણ આવે છે. એક સરસ મીઠો પ્રસંગ બહેનોએ આપને જણાવું, મેં મેહુલભાઈ સાથે શેર કર્યો હતો. એક ભાઈનો મને ફોન આવ્યો કે તમે આ જે સુધા મૂર્તિનું માણસાઈના થાપણ પુસ્તક ઉપર જે કાર્યક્રમ કર્યો એ મેં છાપામાં વાંચ્યું, તો તમે જો સુધા મૂર્તિના એ બોલાવો તો હું તમને 50,000 રૂપિયા આપું. એટલે મેં કીધું ભાઈ આ અમારું કામ નથી, અમે તો એક લોકોની વાંચનની ભૂખ ઉગડે એટલા માટે આ પુસ્તક પરિચય રાખ્યો હતો, અમને કોઈ સુધા મૂર્તિ એ અમારો વિષય નથી. ના કે તમારો આ વિષય, એટલે બધું તમને જો આવો રસ પડે તો અમારું તો દર ત્રીજા શનિવારે આ કાર્યક્રમ રહેવાનો છે, તમે આવતા શનિવારે અમારે તે કાર્યક્રમમાં આવો. મને કે ભાઈ મને 82 વર્ષ થયા છે, હાથ પગ હાલતા નથી, એક આંખે દેખાતું નથી, પણ ભગવાનની મહેરબાનીથી મારી પાસે થોડાક પૈસા છે ને મારે સારા કામમાં વાપરવા છે, તમે આવું સારું કામ કરો છો તો મને આવું કઈ હોય કેજો. એટલે આપણા કામનો ખાલી એક પ્રેશનો ટાવે તો પણ લોકો એને કેવી રીતે રિસ્પોન્સ કરે છે સમાજની અંદર. એટલે ઘણીવાર આપણને એવું થાય કે હવે સારું કામ ક્યાં કોઈને ગમે છે, તો જેને હું ઓળખતો નથી એવી વ્યક્તિ પણ આવો ફોન આપણને કરે ત્યારે આપણને આપણા વિચાર માટે આનંદ થાય કે આપણે જે કંઈ પ્રયોગ શરૂ કર્યો છે ખરેખર વસૂલ છે. જ્યારથી જોલંતભાઈ બોલવાનું શરૂ કર્યું મારા માટે પણ આ પુસ્તક નવું હતું. ભરતભાઈએ જ્યારે કીધું કે આ પુસ્તક પસંદ કર્યું ત્યારે મેં ભરતભાઈને ટકોર કરી હતી. મેં કીધું ભરતભાઈ આપણો આ બીજો જ પ્રયોગ છે અને લોકોને ગમશે ને, નહીંતર પાછું ત્રીજી વખતે કોઈ આવશે નહીં. મને કે ના 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 મજા આવશે કે. મેં કીધું તો ભલે, કીધું તો કરો સાહસ. પણ જેમ જેમ વિષય આગળ વધતો ગયો પછી બેંકની અંદર, અને અમે તો કાયમ બેંકમાં આવીને બેંકમાં થવાવાળા લોકો છીએ, છતાં બેંક ભૂલાઈ ગઈ. બેંકમાં બેઠા હતા છતાં આખી 1.25 કલાકની એમની ભાવયાત્રામાં આપણને ક્યાંય બેંક યાદ નથી આવી અને એક અલગ દુનિયાનું ડોક્યું કરીને આપણે આવ્યા. અને ઘણું બધું હજી આપણા જીવનમાં પણ કરવાનું બાકી છે, કંઈક ખૂટે છે. આ પણ એક દુનિયા છે અને આ દુનિયાને પણ માણવા જેવી છે, આવી અનુભૂતિ આ 1.25 કલાકમાં આપણે કરી છે એવું મને લાગે છે. એટલે સૌથી પ્રથમ જેને આ પુસ્તક લખ્યું છે એટલે ધ્રુવ ભટ્ટ સાહેબનો તો આપણે આભાર માનીએ, પણ જ્વલંતભાઈ આપણી પાસે જે રીતે એને પીરસ્યું છે એ માટે હું જ્વલંતભાઈ છાયાનો પણ આભાર માનું છું. અને આવા પ્રયોગોમાં આપ બધા જે સહયોગ આપો છો, કારણ કે રિઝર્વ બેંક અમને કાયમ માટે એમ કહે છે કે તમારે ખાલી બેંક ચલાવવાની છે, અને અમે એમ કહે છે ખાલી બેંક ચલાવવાની હોય તો કોઈ બેંકર્સને ગોતી લ્યો, અમે તો સામાજિક કાર્યકર્તા છીએ, અમારે આવીને શું કરવાનું હોય. અમે તો સામાજિક ઉત્તરદાયિત્વમાં માનીએ છીએ, જો આ બેંક ચલાવતા ચલાવતા સમાજને કંઈક આપી શકીએ તો અમારે બેંકમાં આવવું છે. એટલે આ અમારી લડાઈ છે, એ લડાઈનો આ એક વધારાનું પીછું ઉમેરાઈ રહ્યું છે. આપના બધાના સહયોગથી આ યાત્રાને આપણે ચાલુ રાખીશું. આવતા
વખતે આપણે ફરીથી આવા જ કોઈ સારા વક્તાને બોલાવીને આવા કાર્યક્રમમાં આગળ વધીશું. જે નિલેશભાઈએ કીધું છે, આની અંદર સંખ્યાની થોડી વૃદ્ધિ થાય એવો આપ બધા પ્રયત્ન કરશો એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ભારત માતા કી. વોઇસ ફોર વોઇસલેસ ની વાત કરી. આ જુરમભાઈ તમારા માટે ને અમારા માટે આનંદની વાત એ છે કે ધારાસભ્ય શ્રી ભાવજીભાઈ મેતલિયા ઉપસ્થિત છે. 100 વર્ષ જૂની આપણી લેન્ડ લાઇબ્રેરીના માનદ મંત્રી શ્રી પ્રવીણભાઈ રૂપાણી પણ ઉપસ્થિત છે અને ગોપાલભાઈ માકડિયા, દરેકનો આભાર, ધન્યવાદ. ભારત માતા કે જય. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા રાખેલ છે તો આઈસ્ક્રીમને એને આપીને પછી જશું. મેં ગોપાલભાઈ તમારા ઓલો મેનેજર બહાર બેઠો છે એને પૂછ્યું કે બોણી થઈ કે નહીં પુસ્તકની, તો બોણી થઈ ગઈ છે, બોણીમાં વધારો કરવા માટે વિનંતી. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કે જય. કાર્યક્રમ આપણે સંપન્ન કરીએ છીએ. હલો ભાઈ, નેક્સ્ટ ટાઈમ આપણે આપણા ફ્રેન્ડ ને આમાં કયું બટન દબાવવાનું સેવ કરો મને ચાલુ છે. રેકોર્ડિંગ સ્ટોપ.